ગઈ કાલે આપણે સમ્યક દર્શન એના 5 લક્ષણો માટે વાત કરતા હતા કે સમ્યક દર્શનમાં પ્રાપ્તિની અપેક્ષાએ સૌથી પહેલું આસ્તિક્ય આવે એટલે જિનેશ્વર પરમાત્માના વચન તરફ પૂર્ણ શ્રદ્ધા તમેવ સચ્ચમ નિસંકમ જમ જિણેહિમ પવેયમ જિનેશ્વર પરમાત્માએ જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે અને શંકા વગરનું છે આવી દ્રઢ માન્યતા ત્યાંથી શરૂઆત થાય ત્યાર પછી અનુકંપા આવે આસ્તિક્ય પછી અનુકંપા દુઃખી જીવોને જોઈને દુઃખ દૂર કરવા માટે હૃદય દ્રવી જાય એ અનુકંપા છે ત્યાર પછી નિર્વેદ એ ત્યાં સુધી આપણી વાત ચાલી હતી કે નિર્વેદ એટલે સંસાર તરફ કંટાળો સંસાર તરફ ઉદ્વેગ અને એટલે જ જયવીરાય સૂત્રની અંદર સૌથી પહેલી પ્રાર્થના આપણી ભવન પેવો સંસારનો નિર્વેદ સંસાર ઉપરથી કંટાળો તે આપણે માગણી કરીએ છીએ ત્યાર પછીનું જે લક્ષણ છે તે સંવેગ એટલે મોક્ષ તરફની તીવ્ર રુચિ તેને સંવેગ કહેવાય આપણે પંચસૂત્રમાં પણ બોલીએ છીએ સંવિગ્ગો જહા સત્તિએ સંવિગ્ગો સંવિગ્ન થયેલો એવો હું એટલે પાપ કર્મો કર્યા પછી મારો આત્મા એના પશ્ચાત્તાપથી અત્યંત ભીનો થયેલો એવો આત્મા તો અહીંયા સંવેગ શબ્દનો અર્થ મોક્ષ તરફની તીવ્ર રુચિ હવે માત્ર ને માત્ર મોક્ષની જ અભિલાષા છે આના સિવાય બીજી કોઈ એની અભિલાષા નથી સંસાર એનાથી છુટકારો મેળવવો છે એટલે જેટલા અંશે નિર્વેદ જેટલો વધારે એટલો સંવેગ વધારે નિર્વેદ ઓછો એટલો સંવેગ ઓછો દૂધમાં ને દહીંમાં બંનેમાં પગ ન રાખી શકાય એક કે ભાઈ મારે સંસારમાં એ રહેવું છે અને મોક્ષે પણ જવું છે તો એ શક્ય નથી સંસારમાં મજા કરીને મોક્ષે ક્યારે પણ પહોંચાતું નથી સંસારમાં જે પણ સુખો છે એ બધા જ આપણે દુઃખને ઉત્પન્ન કરનારા છે પરિણામે દુઃખ આપનારા છે માટે એ સુખમાં ક્યાંય આસક્ત બનવાનું નથી અને મોક્ષ તરફની તીવ્ર રુચિ હવે રુચિ એવી ઊભી થઈ ગઈ હોય કે મરણાંત ઉપસર્ગ આવે તો પણ સમતાને જાળવી રાખે ગજસુ કુમાર સંવેગ એટલો તીવ્ર ભાવનો થઈ ગયો હતો કે હવે સસરાજીએ મસ્તક ઉપર જ્યારે ધગધગતા અંગારાની સગડી મૂકી ત્યારે મને મોક્ષની પાઘડી પહેરાવી આવું જે ભાવ આવ્યો એ શાના કારણે આવ્યો આ સમ ભાવ કહેવાય પ્રસમ ભાવ કહેવાય આ પ્રસમ ભાવ એટલે આપણે ત્યાં 5 પ્રકારની ક્ષમા કહીએ છીએ એમાંથી સર્વશ્રેષ્ઠ ક્ષમા તે ધર્મ ક્ષમા છે આ ધર્મ ક્ષમા આવે ત્યારે આવો પ્રસમ ભાવ આવે ધર્મ ક્ષમાનો અર્થ એ થાય 5 પ્રકારની ક્ષમામાં સૌથી પહેલી ઉપકાર ક્ષમા આ મારો ઉપકારી છે માટે મારે આના ઉપર ગુસ્સો ન કરાય કોઈને ત્યાં જોબ કરે છે અને શેઠ કંઈક 2 શબ્દો આકરા બોલી દે છે તો તેવા ટાઈમે એ સહન કરી લે છે સામો જવાબ નથી આપતો કેમ જો સામો જવાબ આપી જે આપવા જઈશ તો મારી જોબ ચાલી જશે હું શું કરીશ એટલે એ જે ક્ષમા છે એ ઉપકાર ક્ષમા છે અપકાર ક્ષમા એટલે મારા દોષો સામેની વ્યક્તિ જાણે છે જો હું ગુસ્સો કરીશ તો મારા બધા દોષોને બહાર પ્રકાશ કરી દેશે બધા લોકોને જણાવી દેશે કે મારામાં આવા પ્રકારના દોષો છે તો મારો અપ્યસ થશે એના કરતાં અહીં મૌન રહેવું વધારે સારું છે એટલે એમ સમજીને ગુસ્સો ન કરે વિપાક ક્ષમા આ લોક અને પરલોક એની અંદર ક્રોધના કટુ વિપાકો ભોગવવા પડે છે આ લોકની અંદર કોઈ આપણી પાસે આવવા માટે તૈયાર થતું નથી કારણ કે જે માણસ બહુ ગુસ્સાવાળો હોય એને લોકો કામ પૂરતી જ વાત કરે એનાથી વધારે કોઈ એની પાસે જાય નહીં એટલે આ લોકમાં પણ નુકસાન છે અને પરલોકમાં ચંડકૌશિક આદિની જેમ આવા પ્રકારના જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જ જીવ ચાલ્યો જાય આવા પ્રકારની એક ગુસ્સો પરંપરાએ આટલો બધો વધતો ચાલે છે આ લોકની અંદર ગુસ્સાના કારણે બીજા રોગો એ પણ શરીરમાં ઉત્પન્ન થાય છે એટલે એના વિપાકનો આ દ્રષ્ટિએ તે વિચાર કરે અને આમ પણ ક્ષમા શૈલી છે ક્રોધ અઘરો છે તો પણ આપણે ક્ષમા નથી રાખી શકતા સહેલું શું તમે ગુસ્સો કરો તો મનની અંદર કેટલી બધી તકલીફ ઊભી થાય અને પછી પણ સંકલેશ કેટલા ટાઈમ સુધી ચાલ્યા કરે એના કરતાં તમે ક્ષમા જ રાખો તો કંઈ એમાં ગુમાવવાનું છે જ નહીં મનની પ્રસન્નતા એમને એમ જળવાય
એક વખતે એક સંત કોઈને ત્યાં જઈ પહોંચ્યા અને પેલા ભક્તે કેટલીય સામગ્રી ખાવા પીવાની સામે ધરી. એટલે સંત તો માત્ર બે વસ્તુ લઈને ચાલતા થયા કે ભાઈ આ બધું મારા કામનું નથી, માત્ર રોટલો ને ખીચડીને એવી બે બે વસ્તુ બે ત્રણ વસ્તુ લઈ લીધી. અને પછી ઓલો શિષ્ય પૂછે છે કે ભાઈ આટલું બધું હતું અને તમે કેમ આ બે જ લીધું? એ કે હું તને અવસરે જવાબ આપીશ. અને પછી જ્યારે કોઈ આવ્યો અને એકદમ અપશબ્દો બોલવાના શરૂ કર્યા તો તે વખતે આ મૌન શાંતિથી બેઠા છે અને કંઈ બોલતા નથી. એટલે ઓલે પૂછ્યું કે કેવું કે તમે કેમ આટલા શાંત રહી શકો છો, તમે કેમ કાંઈ જવાબ નથી આપતા? તો કે ભાઈ જે કામની વસ્તુ ન હોય એનો જવાબ આપણે શાના માટે આપવાનો? પેલા ભક્તે આપણી પાસે ઘણી વસ્તુ ધરેલી પણ આપણે બે વસ્તુ લીધી તો બે આપણી થઈ ગઈ, જે કામની હતી એ લીધી, બાકીની કોની પાસે રહી? એની પાસે રહી, એની વસ્તુ એની પાસે, એમાં આપણ શું? તો આ જે બોલીને ગયો છે આપણે કાંઈ લઈએ તો આપણું થાય, આપણે આની ખરીદી જ નહીં કરવાની, આને લેવાનું જ નહીં, એટલે એનું જ થયું, આપણે શા માટે એમાં પરિણામ બગાડવાના? પણ આ અઘરું છે, ક્ષમા ગુણ એ અઘરો છે. અને એટલે જ આપણે જોઈએ છીએ કે ઈચ્છામી ક્ષમાશમણો વંદ્યુમ, ત્યાં પણ પરમાત્માને ક્ષમાશમણ આપતા ક્ષમા ગુણને આગળ કરીએ છીએ. ભગવાનના તો અનંત ગુણ છે પણ અનંત ગુણ હોવા છતાંય ક્ષમા ગુણને આગળ કરવાનું કારણ એ છે કે આ જ કઠિન છે. દિગંબરોના પર્યુષણ શરૂ થાય તો સૌથી પહેલો દિવસ કયો હોય? ક્ષમાનો. કારણ કે 10 લક્ષણા પર્વ એટલે 10 યતિ ધર્મ, આપણા માટે ધર્મ કયો, આપણે કયો ધર્મ પાડવાનો? દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથી કયો ધર્મ પાડવાનો? કે આપણે નહીં નહીં આપણે એવો ધર્મ પાડવાનો કે જેના દ્વારા ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ થાય. બસ એ ધર્મ જે પણ હોય એ આપણે પાડવાનો. આ 10નો જો વિકાસ ન થાય તો એને ધર્મ જ ન કહેવાય. જે પણ તમે આચારનું પાલન કર્યું એ આચાર પાલન દ્વારા આત્મામાં ક્ષમા નમ્રતા સરળતા સંતોષ આ બધા ગુણોનો જો વિકાસ ન થાય તો એને આપણે ધર્મ કહેતા જ નથી. આ તો બધી ધર્મ ક્રિયા છે. લોકો જે આજના દિવસે કરી રહ્યા છે સામાયિક પ્રતિક્રમણ દાન, એ ક્રિયા પણ જરૂરી છે, પણ ક્રિયા એટલા માટે જરૂરી છે કે તેના દ્વારા જે લાભ પ્રાપ્ત થાય છે તે લાભ પ્રાપ્ત કરવા માટે ક્રિયા જરૂરી છે. સામાયિક ક્ષમતા લાવવા માટે જરૂરી છે. દાન પરિગ્રહ સંજ્ઞા તોડવા માટે જરૂરી છે. પરમાત્માની પૂજા પરમાત્મા જેવા થવા માટે જરૂરી છે. પ્રતિક્રમણ ફરીથી ભૂલ ન થાય એની કાળજી રહે એટલા માટે જરૂરી છે. એટલે જે પણ ધર્મ ક્રિયા છે તો ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામે બંધ. ઉપયોગ જેટલો જોડાશે એટલો ધર્મ કહેવાય. જો ઉપયોગ ન જોડાય, તમે સામાયિક કરો છો, સામાયિક પાડતી વખતે બોલો પણ છો, છિન્નઈ અસુહમ કમ્મમ સામાયિય જત્તી આવારા, જેટલી વખત સામાયિકમાં છો તેટલી વખત અશુભ કર્મ છેદાય છે. પણ શરત શું કરી? તો કે જાવ મણે હોય નિયમ સંજુત્તો, જેનું મન નિયમમાં જોડાયેલું હોય તેના અશુભ કર્મો છેદાય. માત્ર કાયાથી સામાયિકમાં બેઠા હોઈએ પણ મન એ ક્યાંય બહાર ભટકતું હોય તો પછી અશુભ કર્મોનો છેદ તે રીતે ન થાય. ધમ્મો મંગલ મુક્કિઠ્ઠમ અહિંસા સંયમો તવો દેવાવી તમ નમમ સંતિ જસ ધમ્મે સયામણો. સંયમ ભવ સુરીજી મહારાજા કે જેમણે 10 વૈકાલિક સૂત્રની રચના કરી, અને સૂત્રની રચના કરવાનું પ્રયોજન એ ઊભું થયું કે પોતે પત્નીને ગર્ભવતી છોડીને ચારિત્ર ગ્રહણ કરી લીધેલું. કારણ કે આ તરફ પ્રભવ સ્વામી આચાર્ય હતા, આપણે પરમાત્મા મહાવીરદેવની પાટે સુધર્મા સ્વામી, બોલો અહીંયા ગૌતમ સ્વામીને ભગવાને પાટ ના આપી, સુધર્મા સ્વામીને આપી. કેમ? સુધર્મા સ્વામીનું આયુષ્ય વધારે હતું માટે નહીં, પણ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈ જવાનું હતું અને છદ્મસ્ત વ્યવહાર ચલાવી શકે, કેવલી વ્યવહાર ન ચલાવી શકે. એટલે પરમાત્માએ પોતાનું શાસનની ધુરા સુધર્મા સ્વામીજીને સોંપી, અને સુધર્મા સ્વામીજી એનું પણ લંચન સંખ હતું. જેમ તીર્થંકરનું લંચન હોય એમ ગણધરનું પણ લંચન હોય, તો એમનું લંચન સંખ હતું અને પાંચમા ગણધર હતા માટે પાંચ સંખ
પર આપણા ગુરુ ભગવંત પોતાની પાસે ભગવાન તરીકે રાખે છે. તો આ સુધર્મા સ્વામીની પાઠે જંબુ સ્વામી આવ્યા, જંબુ સ્વામીની પાઠે પ્રભવ સ્વામી આવ્યા, અને પ્રભવ સ્વામી એણે ઉપયોગ મૂક્યો કે હવે મારે આચાર્ય પદ કોને આપવું. ઉપયોગ મૂકતા ખબર પડી કે એક પણ સાધુ આચાર્ય થવાને યોગ્ય નથી, હવે કરવું શું. તો તે સમયે અન્ય દર્શનીયોમાં ઉપયોગ મૂક્યો તો ઉપયોગમાં જણાયું કે સંયમભવ નામના બ્રાહ્મણ એ જો ચારિત્ર સ્વીકારી લે તો એ આચાર્ય પદ માટે યોગ્ય છે. એટલે વિહાર કરીને જ્યાં સંયમભવ બ્રાહ્મણ હતા ત્યાં એ ગામની અંદર આવ્યા. બે મહાત્માઓને એમને ત્યાં એના ઘરે મોકલ્યા અને બે મહાત્માઓએ ત્યાં જઈને કહ્યું, અહો કષ્ટમ તત્વમ ન જ્ઞાયતે પરમ. તે વખતે ત્યાં યજ્ઞ ચાલી રહ્યો હતો અને યજ્ઞને આ બે જે સાધુ ભગવંતો ગયા એને કષ્ટરૂપ જણાવ્યો. સંયમભવ બ્રાહ્મણ ચોંકી ઉઠ્યા, જૈન સાધુ કદાપી અસત્ય બોલે નહીં, એને આ યજ્ઞને કષ્ટરૂપ કયો, નક્કી આની અંદર કંઈક પણ તત્વ છે, મારે સમજવું જોઈએ. એટલે ઓલો યજ્ઞ કરાવવા માટે જે આવ્યો છે એને કહે છે, બોલ ભાઈ તત્વ શું છે તું મને કહે. ત્યારે પેલા એ પણ એને ડર લાગ્યો કે હવે આ મને મારશે, એટલે એને સાચી વાત કહી દીધી કે જે પણ વિઘ્નો દૂર થઈ રહ્યા છે તે યજ્ઞના પ્રભાવે દૂર નથી થતા, પણ યજ્ઞસ્તંભની નીચે જે શાંતિનાથ પ્રભુની પ્રતિમા છે એના પ્રભાવે આ બધા વિઘ્નો દૂર થઈ રહ્યા છે. એટલે તરત જ સંયમભવ બ્રાહ્મણ જ્યાં પ્રભવ સ્વામી હતા તે ઉદ્યાનની અંદર જઈને પહોંચ્યા અને તત્વ સમજીને તરત જ ચારિત્ર ગ્રહણ કરી લીધું. એમને એમ નથી કહ્યું હું મારી પત્નીની રજા લઈ આવું, કોઈની રજા લેવા નથી ગયા. પત્ની તો ગર્ભવતી હતી, ગર્ભવતી પત્નીને છોડી અને પોતે ચારિત્ર સ્વીકારી લીધું. કેટલાક સમય પછી પેલો પુત્ર જન્મ્યો, મનક, અને તે વખતે માતાનો સધવાનો વેશ જોઈને પૂછ્યું કે પિતાજી ક્યાં છે. એટલે એને તો અસદભાવ ઊભો કરવા માટે ધૂતારા એવા જૈન સાધુઓ તારા પિતાને લઈ ગયા છે આ રીતે, કારણ કે એને એના તરફ અસદભાવ ઊભો થાય, નહીંતર આ પણ પાછો દીક્ષા લેવા ચાલ્યો જાય, એટલે એવું ન થાય એટલા માટે આવા વચનો બોલ્યા. પણ તો પણ એને પણ ચારિત્રની રુચિ થઈ અને ચારિત્ર માટે નીકળી પડ્યો. ત્યાં રસ્તામાં જ આ સંયમભવ બ્રાહ્મણ મળ્યા. એકબીજા ઓળખતા તો હતા નહીં, પિતા પુત્ર હતા પણ કાંઈ ખબર નહોતી. પણ જ્યારે સંયમભવ બ્રાહ્મણે ચોકસાઈ કરી લીધી કે આ મારો પુત્ર જ છે, પણ એને જણાવ્યું નહીં કે હું તારો પિતા છું, આવું જણાવ્યા વિના એને કહ્યું તારા પિતાજી મારા મિત્ર છે, તું મારી પાસે દીક્ષા લઈ લે. એટલે એની પાસે દીક્ષા આપી દીધી અને પછી ઉપયોગ મૂક્યો તો ખબર પડી કે હવે આયુષ્ય માત્ર 6 મહિનાનું બાકી છે. એટલે તે સમયે એના ઉદ્ધાર માટે આ દસવૈકાલિક સૂત્રની રચના સંયમભવ સુરીજી મહારાજાએ કરી. આ સૂત્ર એક એવું સૂત્ર છે કે જે 5મા આરાના છેડા સુધી રહેવાનું છે, બાકીના આગમો નથી રહેવાના. આ દસવૈકાલિક નામનું સૂત્ર 5મા આરાના અંત સુધી રહેવાનું છે અને એમાં પહેલા શ્લોકની અંદર સંયમભવ સુરીજી મહારાજાએ કહ્યું, ધમ્મો મંગલ મુકિઠ્ઠમ. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે કે જે અહિંસા સંયમ અને તપરૂપ ધર્મ, દેવાવી તમ નમમ સંતિ, દેવો પણ તેને નમસ્કાર કરે છે. પણ શરત મૂકી દીધી, જસ ધમ્મે સયામણો, જેનું મન હંમેશા અહિંસા સંયમ અને તપ ધર્મમાં છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. તપ કરે છે તેને નહીં, પણ તપમાં જેનું મન છે, સંયમમાં જેનું મન છે, અહિંસામાં જેનું મન છે એને નમસ્કાર કરે છે. બસ આપણે આપણા આત્માને પૂછવાનું છે કે આપણે પ્રતિક્રમણાદિ ક્રિયાઓ કરીએ તો તેવા સમયે આપણું મન ક્યાં છે, જે સૂત્રો બોલીએ તેમાં મન છે કે પછી મનને આમ આઝાદી આપી દઈએ છીએ. પક્ષી સૂત્ર આવે એટલે મનને કહી દે, ભાઈ હવે તારે 20-25 મિનિટ સુધી મૂપત્તિનું પડીલેહણ નથી કરવાનું, કાવશક નથી કરવાનો, વાંદણા નથી દેવાના, તારે જ્યાં જવું હોય ત્યાં જઈ આવો, ફરવા મોકલી દે. કેવી રીતે ચાલે? તો બધા મંત્રાક્ષરો છે, અર્થ સમજાય કે ન સમજાય પણ એને શ્રવણ કરવાના છે.
અને એ બહુમાનપૂર્વક શ્રવણ કરવાના છે તો પ્રતિક્રમણની ક્રિયાનો આપણને લાભ મળે. એટલે આપણી જે પ્રતિક્રમણની ક્રિયા છે, એટલે શરૂઆત આપણે જે કરીએ છીએ સામાયિકની અંદર, તો શરૂઆતમાં જ કેમ સામાયિકના આદેશ પછી મૂક્યા, એના પહેલાં મુપત્તિનું પડી લેહણ બતાવી દીધું. કેમ? સામાયિક તો નવમું વ્રત છે, એ નવમા વ્રતની ઇમારત સમ્યક દર્શન વિના ટકે નહીં, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે મુપત્તિનું પડી લેહણ છે. આખી એ મુપત્તિનું પડી લેહણ, એટલે પરમાત્માનું શાસન આ મુપત્તિની અંદર આખું સમાયેલું છે. પણ લોકો તો એમને એમ કપડાનો ટુકડો સમજી અને આમ તેમ કરીને પાછી ભેગી કરી દે છે, એ રીતે નથી કરવાનું. મુપત્તિ એ પડી લેહણ કરતી વખતે 50 બોલ આપણે બોલવાના હોય છે, અને બોલ બોલવા પૂર્વક પડી લેહણ કરવાનું હોય છે. એટલે આખી એ સમ્યક દર્શન પ્રાપ્તિની પ્રક્રિયા તે મુપત્તિના પડી લેહણમાં છે. આખા મોહનીય કર્મનો ભૂક્કો 13 બોલમાં બોલાઈ જાય છે. 13 બોલ, આપણે તો 50 બોલની વાત કરીએ છીએ, પણ 50માંથી માત્ર 13 જ બોલ એ એવા છે કે તમારા મોહનીય કર્મનો ભૂક્કો બોલાવી દે, આવા પ્રકારનું છે. એટલે મુપત્તિ એ કપડાનો ટુકડો નથી, એ મુપત્તિની અંદર આપણે ગુરુની સ્થાપના કરીએ છીએ. જ્યારે વંદન વિધિ કરીએ છીએ તેવા સમયે મુપત્તિમાં ગુરુની સ્થાપના હોય છે, અને એટલે જ એનો ચરણ સ્પર્શ કરવા માટે અહો કાયમ કાય એ પદોમાં અ વખતે દશે આંગણા નીચે, હો વખતે ઉપર, એવી રીતે કા વખતે નીચે, યમ વખતે ઉપર, દશે દસ આંગળા એ રીતે રહેવા જોઈએ. ખાલી આમ કરી દે કે આમ આમ કરી દે તો ન ચાલે, એ નીચે અને ઉપર બંને જગ્યાએ સ્પર્શ થવો જોઈએ. તો એ રીતે એના પડી લેહણની અંદર મુપત્તિના જે 4 બાજુ હોય એમાંથી 1 બાજુની ધાર બાંધેલી હોય, બાકીની 3 બાજુ ખુલ્લી હોય. 4 બાજુ એટલે 4 ગતિ, એમાંથી મનુષ્ય ગતિ ત્યાં એની કોર બાંધેલી છે, કારણ કે ત્યાં આવતા કર્મને રોકી શકાય છે. બાકીની 3 ગતિમાં આવતા કર્મને રોકી શકાતા નથી, એટલે સંવર માત્ર મનુષ્ય ગતિમાં થાય છે, માટે 1 કોર બાંધેલી હોય. ત્યાર પછી મુપત્તિને તમે ભેગી કરો તો 2 કરીને થોડું વાળીએ છીએ. એ વાળવાનું કારણ એ છે કે આ મુપત્તિ અઢી દ્વીપમાં પણ સર્વત્ર નથી, અઢી દ્વીપમાં પણ માત્ર 15 કર્મભૂમિ એની અંદર જ આ મુપત્તિ છે. અને પછી ભેગી કરો એટલે 8 પળ થઈ જાય, એટલે 8 કર્મનો નાશ કરવા માટે આ મુપત્તિ છે. કારણ કે 2 ને પછી થોડું વાળ્યું એટલે 4, એને ભેગું કર્યું એટલે 8, એટલે 8 કર્મના નાશ માટે આપણી પાસે જે મુપત્તિ છે એના દ્વારા 8 કર્મનો નાશ કરવાનો છે. પરમાત્માની પૂજા કરવા માટે આવીએ તેવા સમયે પણ 8 પળો મુખકોષ બાંધવાનો છે, અને 8 પળા મુખકોષનું કારણ 8 કર્મનો ક્ષય. આજકાલ આપણે શું કરીએ છીએ, બાળકોને પૂજા કરાવવી હોય તો તૈયાર ઓલો આવી હોય એ બાંધીને મૂકી દે, એ ન કરાય. 8 પળો મુખકોષ બાંધવાનો હોય, અને યુનિફોર્મ પૂજા માટે ધોતી અને ખેસ એ યુનિફોર્મ છે. એને છોડીને જેમ સ્કૂલમાં યુનિફોર્મ હોય તો કેમ યુનિફોર્મ પહેરીને જઈએ છીએ, આ પરમાત્માએ બતાવેલો યુનિફોર્મ છે. એટલે એને છોડીને જબ્બો લેંઘો કે પેન્ટ શર્ટ પહેરીને પરમાત્માની પૂજા કરવા માટે ન અપાય, અખંડ વસ્ત્રો હોય. અને ખેસના 8 પળ એ રીતે કરીને મુખકોષ બાંધવાનો હોય. એટલે ગભારામાં જ્યારે હોઈએ અને મુખકોષ બાંધેલો હોય તેવા સમયે દુહા ન બોલાય. ઘણા લોકો ભગવાનની પૂજા કરતાં કરતાં જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત આ બધા દુહા બોલે છે, એ ન કરાય. કારણ કે એ બોલવાથી આપણું થૂંક મુપત્તિમાં ઉડે, એટલે 8 પળા મુખકોષમાં ઉડે, અને મુખકોષમાં જો 48 મિનિટ સુધી સુકાય નહીં તો આપણા જેવા જ મનુષ્યો, આંખ કાન નાક બધું હોય, માત્ર મન ન હોય, આવા અસંખ્ય મનુષ્યોની એની અંદર ઉત્પત્તિ થાય છે. માટે જ્યારે મુખકોષ બાંધેલો હોય ત્યારે એક પણ શબ્દ આપણાથી બોલી ન શકાય. ગભારાની બહાર ઊભા રહીને મુખકોષ બાંધ્યા વગર તમે મોટેથી બોલી શકો છો, પણ ગભારામાં પ્રવેશ કર્યો, આમ તો સામાન્ય નિયમ એવો છે કે મિનિમમ 9 હાથ દૂર રહીને પરમાત્માની સ્તુતિ કરાય,
નવકર જહન્નું સઠ્ઠી કર જિઠ્ઠ મજ્જુગ્ગ હો શેષો. ઓછામાં ઓછા નવ હાથ, વધારેમાં વધારે 60 હાથ, આટલું દૂર રહીને પરમાત્માની સ્તવના કરવાની છે. આપણે બહુ નજીકમાં જઈને સ્તુતિ બોલીએ છીએ તો તે રીતે પણ ન બોલાય, એટલે ઉપયોગ રાખવાનો છે. તો મુપત્તિની બાબતની અંદર પણ મુપત્તિ, પ્રભાવનાની મુપત્તિ બધાને કામ ન લાગે, કારણ કે એ મુપત્તિનું માપ નક્કી કરેલું છે અને એ માપ દરેકનું પોતાનું માપ સમજવાનું છે. હું મારી એક વેંતને ચાર આંગળનું માપ નક્કી કરીને બધાને એ મુપત્તિની પ્રભાવના કરું તો બધાની વેંત કાંઈ મારા જેવડી નથી. નાનકડું બાળક હોય તો એની વેંત નાની છે, તો તેવા સમયે એના માટે એની એક વેંતને ચાર આંગળની મુપત્તિ જોઈએ. એટલે જે પણ આપણે હોઈએ એ બધાની પોતાની એક વેંત અને ચાર આંગળ પ્રમાણ મુપત્તિ જોઈએ. કારણ કે જે શરીર હોય એમાંથી મુખનો ભાગ એટલો જ હોય કે એક વેંત અને ચાર આંગળની મુપત્તિથી બરાબર ઢંકાઈ શકે. માટે દરેકનું પોતાના શરીરના પ્રમાણની અંદર આટલું મુખ હોય એટલે દરેકની પોતાની એક વેંતને ચાર આંગળ એ પ્રકારની મુપત્તિ આપણી પાસે જોઈએ. અને એના પડી લેહણની અંદર સૌથી પહેલો બોલ બતાવ્યો, સૂત્ર અર્થ તત્વ કરી શ્રદ્ધ હું. શ્રદ્ધ હું એટલે શ્રદ્ધા કરું. કોની શ્રદ્ધા? સૂત્ર. તો સૂત્ર કોને કહેવાય? ગણધર ભગવંતનું રચેલું. મિનિમમ 10 પૂર્વના જ્ઞાનીનું રચેલું, 10 પૂર્વથી ઓછા જ્ઞાનવાળાનું રચેલું સૂત્ર ન કહેવાય. કેમ? કારણ કે તો મિથ્યા દ્રષ્ટિને પણ હોય. 10 પૂર્વનું જ્ઞાન માત્ર ને માત્ર સમ્યક દ્રષ્ટિને જ હોય, બીજા કોઈને ન હોય. માટે 10 પૂર્વથી ઓછા જ્ઞાન વાળાનું રચેલું સૂત્ર ન કહેવાય. અને પ્રત્યેક બુદ્ધ કે જે સંધ્યાના રંગ આદિ કોઈ નિમિત્ત દ્વારા વૈરાગ્ય પામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, આવા જે મહાપુરુષો હોય એને પ્રત્યેક બુદ્ધ કહેવાય. આ ત્રણનું રચેલું સૂત્ર કહેવાય. અને એ સૂત્ર ઉપર હું શ્રદ્ધા કરું. શ્રદ્ધા હું એટલે શ્રદ્ધા કરું. ત્યાર પછી અર્થ ભણવા માટે પહેલી સૂત્ર પોરસી હોય, પછી અર્થ પોરસી હોય. સવારના સૂર્યોદયથી 6 ઘડી સૂત્ર ભણવાનું છે અને એ 6 ઘડી પૂરી થયા પછી બાકીની 6 ઘડીમાં અર્થ ભણવાના છે. એટલે એ રીતે ભણવાનો પણ આ બધો કાળ એ બધું બતાવ્યું છે. એટલે સૂત્ર એના ઉપર શ્રદ્ધા, સૂત્ર ભણ્યા પછી એના અર્થ ઉપર શ્રદ્ધા, અને ત્યાર પછી એનું તત્વ એટલે એમાં જે ગૂઢાર્થ છે, એમાં જે રહસ્ય ભરેલું છે એના ઉપરની શ્રદ્ધા. તો એ રીતની હું શ્રદ્ધા કરું, આ પહેલો જ બોલ. કારણ કે સમ્યક દર્શનમાં શ્રદ્ધા જોઈએ તો આ અહીં શ્રદ્ધાની વાત કરી. ત્યાર પછીનો બોલ, સુદેવ નહીં, સંકિત મોહનિયા, મિશ્ર મોહનિયા, મિથ્યાત્વ મોહનિયા, પરિહરું. બસ આ ત્રણ ગયા એટલે ક્ષાયિક સંકિત આવી ગયું. બસ આ ત્રણ જ બોલ કેટલા મહત્ત્વના છે કે જે જાય એટલે તરત જ એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય કે વધારેમાં વધારે 5મા ભવે આત્મા મોક્ષે પહોંચી જાય. એનાથી વધારે ભવો એને આ સંસારમાં ભટકવું ન પડે. એટલે આ ત્રણ બોલ એની વાત આપણે આગળ કરી દીધી છે એટલે વિસ્તાર નથી કરવો. પણ એ ત્રણને પરિહરું એટલે ત્રણનો ત્યાગ કરું. કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરું. કામરાગ એટલે ઇન્દ્રિયોના વિષયો તરફનું આકર્ષણ, એને કામરાગ કહેવાય. કોઈ પણ ઇન્દ્રિયના વિષયનું આકર્ષણ જીવને છેક 7મી નરક સુધી લઈ જવા માટે સમર્થ છે. બોલો, સંગીતકાર એક સંગીત ચલાવી રહ્યો છે, પરમાત્માનો 18મો ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભાવ છે. પોતે જ્યારે ઓલાને સૂચના આપી દીધી સૈયા પાલકને કે હું નિદ્રાધીન થઈ જાઉં પછી આ સંગીત બંધ કરાવજો, પણ પેલાને સંગીત બહુ ગમી ગયું તો એને શું કર્યું કે ત્યાં એ ઊંઘી ગયા તોય સંગીત બંધ ન કરાવ્યું અને સજા શું થઈ, કાનમાં ધકધકતું શીશું રેડાયું. પરિણામ 7મી નરક પછી 27મા ભવમાં જ્યારે ભગવાનનો બદલો લીધો ત્યારે 7મી નરકમાં જવું પડ્યું. હવે અહીં કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ એમાં ગુવાડિયાએ શું ભૂલ કરી, એના કાનમાં ધકધકતું શીશું રેડાયું હતું એટલે એને કાનમાં ખીલા ઠોક્યા, તો એ 7મી નરકમાં કેમ ગયો? આવો પ્રશ્ન થાય ને કોઈને કે એને તો બદલો લીધો છે તો પછી એને કેમ કર્મસત્તાએ 7મી નરકમાં મોકલી દીધા? તો કે એને એટલા માટે 7મી નરકમાં મોકલ્યા કે એને તીવ્ર સંકલેશથી ખીલા નાખ્યા.
સંકલેશપૂર્વક ન નાખ્યા હોત તો આવું કંઈ ન થાત. એટલે ક્યારે પણ કોઈ આપણને અપશબ્દ કહે અને તેવા સમયે આપણે એને સામો જવાબ આપવા જઈએ તો કર્મસત્તા આપણને કહે કે ભાઈ, એ જે અપશબ્દ બોલ્યો એની સજા મારે એને કરવાની હતી. તું વચ્ચે કેમ આવી ગયો? તું વચ્ચે આવ્યો તો તને પણ સજા કરીશ, કારણ કે મારા અધિકાર મારો હતો એને સજા કરવાનો. એના બદલે તું વચ્ચે આવીને એની જોડે આવો વ્યવહાર કરે છે તો તને પણ સજા થશે. એટલે કર્મસત્તા ક્યારેય કોઈને છોડતી નથી. એમ ભગવાનના આત્માને પણ સાતમી નરકમાં જવું પડ્યું, એમ આને પણ પછી સાતમી નરકમાં જવું પડ્યું. એટલે ઇન્દ્રિયનો કોઈ પણ વિષય, કંડરિક મુનિ સાતમી નરકમાં પહોંચી ગયા. શાના કારણે? જીભ, રસનેન્દ્રિય, ખાવાની લાલચ, એના કારણે સાતમી નરકમાં પહોંચી ગયા. એટલે કોઈ પણ ઇન્દ્રિયનો વિષય એ એવો છે કે એમાં જો આસક્ત જીવ થઈ ગયો તો એવો તીવ્ર કર્મબંધ થાય કે જીવને નરક અને નિગોદ સુધી ઢસડી જાય છે. એટલે અહીં કંઈ કામ રાગ પરિહરું. એટલે ઇન્દ્રિયોના એના વિષય તરફનું આકર્ષણ હું નહીં રાખું, રાગ પણ નહીં કરું, દ્વેષ પણ નહીં કરું, સ્નેહ રાગ પરિહરું. પરમાત્મા મહાવીર દેવ ઉપર ગૌતમ સ્વામીનો જે રાગ હતો એ સ્નેહ રાગ હતો. આપણને આપણા દીકરા દીકરી તરફનો જે રાગ છે તે સ્નેહ રાગ છે. એ સ્નેહ રાગ એ પણ સાંકળ છે, એ આપણને બાંધીને રાખે છે, એ પણ આપણને મોક્ષે પહોંચવામાં અંતરાય કરે છે. એટલે પ્રેમ રાખવાનો છે પણ આપણે રાગ રાખીએ છીએ. રાગ અને પ્રેમમાં ફરક છે. રાગ એ પ્રેમની વિકૃતિ છે. પ્રેમમાં કોઈ જાતનો સ્વાર્થ હોતો નથી, રાગમાં સ્વાર્થ ભાવ હોય છે. એટલે રાગ ક્યાંય ન જોઈએ. એટલે આપણને જે રાગ છે એ રાગ આપણને દુર્ગતિમાં લઈ જાય છે. એટલે સ્નેહ રાગ એને પરિહરવું. દૃષ્ટિ રાગ આ સૌથી ખરાબમાં ખરાબ દૃષ્ટિ રાગ છે. કામ રાગ સ્નેહ રાગા વિષત્કર નિવારણવ દૃષ્ટિ રાગસ્તુ પાપીયાન દુરુચ્છેદ સતામપી. સજ્જન પુરુષોને પણ આ દૃષ્ટિ રાગને દૂર કરવો ઘણો અઘરો છે. કામરાગને સ્નેહ રાગ તો સહેલાઈથી દૂર થઈ શકે, પણ આ દ્રષ્ટિ રાગ, જે વ્યક્તિ તરફનો આ દ્રષ્ટિ રાગ હોય એના બધા દોષો પણ ગુણરૂપ દેખાવા લાગે અને બીજાના ગુણો પણ દોષ રૂપે દેખાવા લાગે. તો આ દ્રષ્ટિ રાગ છે એ બહુ ભયંકર છે, એને છોડવાનો છે કે એ બિલકુલ ન રહે. જે મૂળતા જ્યાં આવી જાય છે ત્યાં આવો દ્રષ્ટિ રાગ આવી જાય છે. તો આ ત્રણ રાગને હું પરિહરું. ત્યાર પછી સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું, એની વ્યાખ્યા પણ આપણે કરી દીધી છે. કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું એટલે એનો હું ત્યાગ કરું. જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું એટલે જ્ઞાનના આઠ આચાર, દર્શનના આઠ આચાર અને ચારિત્રના આઠ આચાર, એની વાત પણ આપણે કરી દીધી છે અને આદરું. અને એની વિરાધનાનો હું ત્યાગ કરું. જ્ઞાનની વિરાધના આજે ઘણી રીતે થાય છે. પુસ્તક ઉપર ચશ્માની ફ્રેમ મૂકી દઈએ તો પણ આપણો પરસેવો જ્ઞાનને અડે, તો ત્યાં પણ એ જ્ઞાનની વિરાધના કરી કહેવાય. એવી જ રીતે પુસ્તકને પૂઠું ન ચડાવીએ, પુસ્તકને નાભીથી ઉપર ન રાખીએ કે એ પ્રકારે એનો વિનય ન જળવાય તો પણ એ જ્ઞાનની આસાધના કહેવાય. આપણે જે ટેબ્લેટો લેવી પડે છે એના ઉપર પણ અક્ષર હોય અને અહીં જીભને અડે એટલે થૂંકનો સ્પર્શ થાય તો ત્યાં પણ આપણને જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. રસ્તા ઉપર અહીં બધી જગ્યાએ સ્ટોપ ને બધું લખેલું હોય છે, એ સ્ટોપ ઉપર તમારી ગાડી ઊભી રાખી દીધી એટલે ત્યાંય જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એટલે એ રીતે જોવા જાઓ તો ઘણી રીતે જે પણ પગમાં ચપ્પલ પહેરીએ છીએ કંપનીનું નામ એમાં છે અને એના ઉપર પગ મૂકી દીધો તો ત્યાં પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આપણી ચશ્માની ફ્રેમમાં પણ ક્યાંક કંપનીનું નામ છે અને અહીં ચડાવી દીધા તો ત્યાં પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. એટલે આ જ્ઞાન આત્માનો અતિશય મહત્ત્વનો ગુણ છે, પણ એની સામે આપણે આસાતના જોવા જાવ તો કેટલી વધારે કરીએ છીએ. આ દેશમાં કાગળનો ઉપયોગ કેટલો વધારે થાય છે, વિષ્ઠા સાફ કરવા માટે પણ કાગળનો ઉપયોગ. ઘણા લોકો દલીલ કરે કે ભાઈ આ તો એના માટે જ બનાવ્યા છે, તો એના માટે જ બનાવ્યા છે ન ચાલે. એ જ્ઞાનનું સાધન જ કહેવાય,
એટલે એની વિરાધના કરવાથી ભયંકર જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આજના દિવસે તમે બધા ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આ બધા બન્યા છો, એનું કારણ પણ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે માટે બન્યા છો. માત્ર ધાર્મિક જ્ઞાનમાં જ એ ક્ષયોપશમ કામ નથી લાગતો, તમારા વ્યવહારિક જ્ઞાનમાં પણ એ ક્ષયોપશમથી પહોંચાય છે. અને આજના દિવસે જો જ્ઞાનની આવી આસાધના થવા લાગે, કાગળમાં ખાવાનું ને એ બધું જો રાખીએ, ભયંકર જ્ઞાનાવરણીય કર્મ એ રીતે ઉપાર્જન થતું હોય છે. આપણે બધા ખિસ્સામાં મોબાઈલ પડ્યો હોય અને બાથરૂમ પણ જઈએ છીએ તો ત્યાં પણ કેટલું છે. મોબાઈલમાં તો લોકો ફોટા પણ મોકલે છે, ભગવાનના ફોટા પણ હોય, ગુરુના ફોટા પણ હોય, કેવી ભયંકર આસાધના. એ રીતે જોવા જાઓ, તમારું ઇન્ટરનેટ ચાલુ હોય તો બધા આગમોય મોબાઈલમાં છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જાઓ તો જ્ઞાનની કેટલી આસાધના આજના દિવસે વધી છે. તો આનાથી આપણું જ્ઞાનાવરણીય કર્મ વધારે તીવ્ર રીતે બંધાય છે. એટલે એના માટે જ્ઞાનની વધારે ને વધારે આરાધના કરવી જોઈએ. પાઠશાળા આદિની અંદર બાળકોને પ્રોત્સાહન મળે ને વધારે આગળ સારો અભ્યાસ કરે એના માટે પણ સારામાં સારી વ્યવસ્થા અને તે રીતે કરવું જોઈએ. કોઈ પણ અનુષ્ઠાન એને સમજપૂર્વક કરાવવું જોઈએ. જો સમજપૂર્વક અનુષ્ઠાન કરાવીએ તો એનો ઉલ્લાસ વધે. જો એને સમજ જ ન હોય તો એને શું ઉલ્લાસ આવશે. એમને એમ લાભ લઈ લીધો પણ એને ખબર જ નથી કે ભાઈ આ સ્વપ્ન મેં શાના માટે લીધું, એ ખબર જ નથી. 14 સ્વપ્ન એ બધાના કારણો છે. પહેલામાં હાથી છે, 4 દાંતવાળો, તો એનું કારણ એ છે કે ભગવાન તમે 4 પ્રકારના ધર્મની પ્રરૂપણા કરવાના છો માટે તમારી માતાએ આ સ્વપ્ન જોયું છે. એટલે આવા બધાના બધા કારણો છે. જ્યારે આપણે એને શ્રવણ કરીએ, સાંભળીએ, પછી આપણને એના તરફ બહુમાન ભાવ ઊભો થાય અને પછી જે લાભ આપણે લઈ શકીએ એનાથી આપણને ઘણો મોટો લાભ એના દ્વારા પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણી વાત મૂળ એ હતી કે જ્ઞાન દર્શન અને ચારિત્રની વિરાધના પરિહરવું. જ્ઞાન વિરાધના એને પરિહરવું, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરવું, એની વાત પણ આપણે કરી દીધી છે. પછી મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરવું. મનદંડ, બોલો, આપણે બધા મનથી સતત દંડાયા જ કરીએ છીએ. કર્મસત્તાનો નિયમ એવો છે, મનસા માણસી અસ્ત. તમે મનથી કર્મ બાંધ્યું તો એ મનથી જ દૂર થવાનું છે. કાયેણ કાયસ્ત, જે કાયા દ્વારા કર્મ બાંધ્યું એ કાયા દ્વારા દૂર થવાનું છે. દ્રઢ પ્રહારીએ કાયાથી કર્મ બાંધ્યું તો કાયા દ્વારા જ સહન કરવાનું આવ્યું અને એના દ્વારા કર્મની નિર્જરા થઈ. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનથી કર્મ બાંધ્યું તો એને મનથી જ કર્મને છોડ્યા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે મનદંડ, જેના દ્વારા મનથી આત્મા દંડાય. આ મન કેવું છે? સાપ ખાય અને મુખડું થોથું એહ ઉખાણો ન્યાય. આનંદ ગંજી મહારાજ કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, મનડું કિમહી ન બાજે હો કુંથુજીના, મનડું કિમહી ન બાજે. એમાં કહ્યું સાપ ખાય ને મુખડું થોથું. સાપને તમે કાંઈ ખાવા માટે આપો તો એ સ્વાદને અનુભવતો જ નથી, એમને એમ ગળી જાય છે, એટલે કાંઈ સ્વાદનો અનુભવ જ ન થાય. એમ મનથી શેખ ચલ્લીના વિચાર કરો, ભાઈ મને તો આવો બંગલો જોઈએ, મને આવી ગાડી જોઈએ, મને આ બધો આવા પ્રકારનો વૈભવ જોઈએ, તો એ વિચારવા માત્રથી આપણને મળી જવાનો નથી. પણ એ વિચાર કર્યો એટલે આત્મા તો દંડાવાનું શરૂ થઈ ગયું. જ્યારથી વિચાર કર્યો, જ્યારથી ઈચ્છા થઈ કે મારે BMW જોઈએ છે, ત્યારથી કર્મનો આશ્રવ એ નિમિત્તનો શરૂ થઈ જ ગયો. એટલે પ્લાનિંગ, આપણે બધા આ સંસારના કામોમાં બધે પ્લાનિંગ કરીને ચાલીએ છીએ અને અહીંનું પ્લાનિંગ ખતરનાક છે. તમે જે દિવસે પ્લાનિંગ કર્યું તે દિવસથી કર્મનો આશ્રવ શરૂ થઈ ગયો. એ દિવસથી એટલે દરેક સમયે સમયે કર્મનો આશ્રવ છે. એટલે સંસારની બાબતની અંદર પ્લાનિંગ એ ક્યાંય કરવાની જરૂર જ નથી. એમ જ એ રીતે ગાડું ગબડાવવાનું, જેટલું આપણું પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી ચાલ્યા કરે. અને પ્લાનિંગ કરવાથી પણ આપણું કાંઈ સફળ જ થવાનું છે એવું નથી. જે દિવસે પુણ્ય પરવારશે તે વખતે આપણું પ્લાનિંગ ક્યાંય કામ લાગવાનું નથી, બધું પ્લાનિંગ આપણું નકામું જવાનું છે. એટલે પ્લાનિંગ જો કરવું જ હોય તો આરાધનાનું પ્લાનિંગ કરવાનું, મોક્ષ માર્ગની સાધનાનું પ્લાનિંગ કરવાનું, તો એના દ્વારા તમારું ધર્મ
તે સમય થાય. એટલે મનદંડ તેને કહેવાય કે છેક મનથી પાપ કરીને જીવ સાતમી નરક સુધી પણ પહોંચી જાય. તંદુલિયો મત્સ્ય બિચારા મનથી જ વિચારે છે આની જગ્યાએ હું હોઉં તો એકેને ન જવા દઉં, અને એટલા માત્રથી છેક સાતમી નરકમાં ઢસડાઈ જાય છે. એટલે મનદંડ એનો ત્યાગ કરવાનો છે, બિનજરૂરી વિચારો. અને એના માટે મેં તમને પહેલા જ દિવસે ઉપાય બતાવ્યો હતો કે એનાથી બચવું હોય તો આ મન એને સતત ખોરાકની જરૂર છે, અને એને 16 ભાવનાનો ખોરાક આપી દો. બસ એને એ 16 ભાવનાઓની અંદર તમે રમતું રાખી દીધું પછી મન ક્યાંય નહીં જાય, પણ એને બિઝી રાખવું પડે. એને નવરું જો પડવા દો તો પછી એની અંદર આવા જ બધા વિચારો એ આવી જાય. મેં જાણ્યું એ લિંગ નપુંસક સકળ મરદને ઠેલે. મરણું કેવું નપુંસક છે, પણ નપુંસક હોવા છતાં ભલભલા મર્દોને પણ સાતમી નરક અને નિગોદ સુધી પહોંચાડનાર કોઈ હોય તો તે મન છે. એટલે મનદંડ એને પરિહરવું, વચનદંડ એનો ત્યાગ. વચનદંડ એટલે ઘણી વખત બોલવામાં સાવધાની ન રહે, અને તે વખતે ભયંકર આવેશમાં આવીને કાંઈ બોલાઈ ગયું, જેમ મા દીકરો પણ બંને આવેશમાં આવીને બોલી ગયા. મા બોલી ગઈ કે તારા કાંડા કપાઈ ગયા હતા, દીકરો બોલી ગયો તું સૂળિયે ચડવા ગઈ હતી. આ આવેશમાં બોલાયા હતા શબ્દો. જ્યારે પારકા કામ કરીને મા ઘરે આવી મોડું થયું, રોટલા મૂકીને ગઈ હતી કે ભાઈ તને ભૂખ લાગી તો ઉપરથી રોટલા લઈ લેવા જોઈએ ને, તારા કાંડા કપાઈ ગયા હતા. એ રીતે કરીને આવેશમાં જે શબ્દો બોલાયા, કાલાંતરે બંનેનો સંબંધ પતિ પત્ની તરીકેનો થયો. અને જ્યારે આ પત્ની હજુ વેવિશાળ થયું છે, મેરેજ થયા નથી, અને આ દીકરી ગાર્ડનમાં ફરવા નીકળી છે, તે સમયે હાથમાં ડાયમંડના દાગીના અને એ જોઈને ચોર ગુંડા લોકોએ આવીને સીધા કાંડા જ કાપી નાખ્યા. કારણ કે એ તારા કાંડા કપાઈ ગયા હતા, એટલું બોલાયું હતું માટે એના કાંડા કપાયા. અને ત્યાર પછી છોકરીએ બૂમ પાડી, બધા લોકો ભેગા થઈ ગયા, અને ઓલાને થયું કે હવે આપણે પકડાઈ જઈશું. અને તે વખતે પહેલો છોકરો કમાવા માટે બહાર જતો હતો, સસરાજીનું ગામ આવ્યું ત્યાં રાત પડી ગઈ હતી, એટલે ગામની બહાર મંદિરના ઓટલા ઉપર સૂતો હતો, ત્યાં આદાગીના મૂકી દીધા. અને આરોપ આના ઉપર આવ્યો, આને કે આને સૂળિયે ચડાવી દો. કેમ, કારણ શું? તો ભાઈ તું બોલ્યો હતો તું સૂળિયે ચડવા ગઈ હતી, તો સૂળિયે ચડવું પડે. એટલે ક્યાંક ઠઠ્ઠા મશ્કરીમાં પણ કોઈને કહી દે એ ડોંકી આવું બોલી દે તો મિનિમમ 10 ટાઈમ આપણે તો ડોંકી બનવું પડે. એ રીતે આ કર્મ આપણને સજા કરે. વચન દંડ તે આ છે કે વચન દ્વારા તમે કોઈને એવા કડવા શબ્દો કહી દીધા તો એના દ્વારા જે કર્મ ઉપાર્જન થાય મિનિમમ 10 ટાઈમની સજા, અને એમાં જેટલો તમારો રસ વધારે રેડાતો જાય એટલી સજાનું પ્રમાણ વધતું ચાલે. એટલે એ રીતે બોલવામાં બહુ સાવધાની રાખવાની છે. માટે આપણને કહ્યું કે ભાઈ મૌન જ રહેવાનું, બોલવાનું જ નહીં. પહેલી વાત એ કરી વચનગુપ્તિનું પાલન કરો. બીજી વાત પછી કરી કે તમારે જરૂર જ પડે બોલવાની તો ભાષા સમિતિનું પાલન કરો. એવું બોલો કે સામેના આત્માનું એકાંતે હિત થાય, કોઈનું અહિત થાય એવું કાંઈ બોલવાનું નથી. એટલે આ વચનદંડ છે એનો ત્યાગ કરવાનો. કાયદંડ પરિહરવું, કાયા દ્વારા આપણો આત્મા દંડાય એને કાયદંડ કહેવાય. કાયાથી જૈણા ન પાડીએ, કારણ કે શ્રાવક માટેનો મુખ્ય ધર્મ જૈણા છે. શ્રાવક જૈણા ગૌણ કરીને બે સામાયિક વધારે કરે તો એનો લાભ એને નથી મળતો, કારણ કે એનું મુખ્ય ધર્મ જૈણા છે. પણ તમે તો અહીં બધા કામો તમારી જાતે કરો છો. ઇન્ડિયામાં કામ કરનારા માણસો હોય, વાસણ ધોવા માટે મૂકી દીધા, ઓલો નળ ચાલુ કરીને વાસણ ધોવાનું ચાલુ કરી દે, કેટલી જીવોની વિરાધના થાય. હું ઘણા લોકોને કહું કે તમારે જો કામ નથી કરવું ને માણસો પાસે જ કરાવવું છે તોય વાંધો નથી, પણ માણસોને જૈણા તો શીખવાડો. લોકો કે ના ભાઈ એ તો ન શીખે. મેં કીધું શીખે કેમ નહીં, એ પણ શીખે, માત્ર તમે એને એમ કહી દો કાનમાં જઈને કે ભાઈ તારો પગાર 3,000 રૂપિયા છે, પણ આ જો તું જૈણાને બરાબર પાડીશ, હું જેટલું પાણી વાપરીને આ કપડાં વાસણ વગેરે કરું છું એનાથી ઓછા પાણીમાં તું ધોઈશ તો તને બીજા 2,000 રૂપિયા તને પહેલી તારીખે મળશે. ખાલી આટલું તું કાનમાં જઈને કહી દો, પછી જુઓ એ જૈણા પાડે છે કે નથી પાડતો. ભલે પૈસા માટે કરે,
પણ એક વખતે સંસ્કાર પડશે અને સંસ્કાર પડશે તો ધીમે ધીમે એ પણ એવી જ રીતે વર્તવા લાગશે. એટલે સંસ્કાર પાડવા માટે આ જરૂરી છે. હંમેશા કોઈ નિયમ જ્યારે આપણને ભારે લાગતો હોય તો તે વખતે શું કરવાનું? કોઈ નિયમ ભારે લાગે તો એની સજા વધારે રાખવાની. આજકાલ લોકો નિયમ કેવો લે, ભગવાનની દરરોજ પૂજા કરીશ, પણ કોઈ કારણસર પૂજા ન થઈ તો ઘી નહીં વાપરવું. હવે ઘી તો આમ પણ ડૉક્ટરો વાપરવાની ના પાડે છે, ઠીક છે, હવે એમાં કાંઈ ફરક નથી પડતો. પણ એવું નક્કી કર્યું હોય કે જે દિવસે ભગવાનની પૂજા ન થાય તે દિવસે $10,000 મારે ભંડારમાં નાખવાના, ખાલી આટલું નક્કી કર્યું હોય તમે, પછી શું થાય? પછી જાય કોઈ પણ એક દિવસ પણ એવો જાય કે ભગવાનની પૂજા ન થાય, ગમે ત્યાં તમે બહાર જશો તોય ઘર દેરાસરવાળાને ફોન કરીને કહેશો, ભાઈ દેરાસર ખુલ્લું રાખજે, હું આવું છું હમણાં. કેમ? કારણ કે દંડ હંમેશા એટલો મોટો હોવો જોઈએ. આજે આપણે મંગળ દીવો બોલતા હતા ને, તો એમાં આપણે એક શબ્દ બોલ્યા હતા, આરતી ઉતારી રાજા કુમાર પાડે. કેમ કુમારપાળ રાજાનું નામ એની અંદર આપણે બોલીએ છીએ? તો એનું કારણ એ છે કે ઉતારતી વખતે એને પ્રતિજ્ઞા કરેલી, અને પ્રતિજ્ઞા એની એ હતી કે મનથી પાપ થઈ જાય તો ઉપવાસ કરીશ, વચનથી પાપ થઈ જાય તો આયંબિલ કરીશ, અને કાયાથી પાપ થઈ જાય તો એકાશણું કરીશ. બોલો, 18 દેશનું સામ્રાજ્ય જેની પાસે હતું એને આવો નિયમ લીધો, મનથી પાપ થઈ જાય તો ઉપવાસ કરવાનો. આપણે નિયમ લઈએ તો શું થાય? શું થાય? રોજ ઉપવાસ કરવા પડે? ના, આવું ન થાય. જાગૃતિ વધે, જ્યારે આવો દંડ હોય ને ત્યારે જાગૃતિ વધે, મન ઉપર પણ એવો કંટ્રોલ આવી જાય કે ક્યાંય પાપ વિચાર પણ ન થઈ જાય એની પૂરી કાળજી રહે. એટલે કુમારપાળ મહારાજાને આપણે એમને એમ યાદ નથી કરતા, એની આવી પ્રતિજ્ઞા હતી માટે યાદ કરીએ છીએ. એટલે જે પણ નિયમ લઈએ એ નિયમ હંમેશા જીવનભરનો જ હોવો જોઈએ. ઘણા લોકો શું કરે, ભાઈ વર્ષ માટેની બાધા આપી દો. અરે પણ સમજાઈ ગયું તને કે આ ખોટું છે, તો પછી હવે એને જીવનભર એનો ત્યાગ શા માટે નહીં? કોઈ દિવસ અને વર્ષમાં પાછું નક્કી કરે કે 2-3 દિવસની છુટ્ટી, કાંઈ પણ થાય તો 2-3 દિવસ. અરે ઝેર પીવાની કોઈ દિવસે છુટ્ટી રખાય? આ તો ઝેર છે, એની છુટ્ટી રાખવાથી લાભ શું થવાનો? એટલે હંમેશા જે પણ નિયમ હોય એ દરેક નિયમ જીવનભરનો હોવો જોઈએ. યાવત જીવ એ પ્રકારનો નિયમ હોવો જોઈએ. કારણ કે આપણે જ્યારે નિયમ ક્યારે લીધો? જ્યારે આપણે એમાં પાપ સમજ્યા છીએ માટે નિયમ લીધો. જો હવે સમજાઈ જ ગયું છે અને લોકો ઉલટાને રવિવારે વધારે છૂટ રાખે, રજાના દિવસે શાની છૂટ રાખવાની? તે દિવસે તો તમે ફ્રી છો, ઘરે વહેલા જમી શકો એમ છો, તે દિવસે રાત્રિ ભોજન શાના માટે કરવાનું? જોબમાંથી મોડું થાય ને કરવું પડે સમજ્યા, પણ તે દિવસે તો છુટ્ટી છે, તો તે દિવસે તો વધારે ધર્મ થવો જોઈએ. એના બદલે લોકો છુટ્ટી ક્યારે રાખે? ભાઈ શનિ રવિ છૂટ, એ છૂટ રાખે છે. તો એ છૂટ કઈ રીતે રખાય? એટલે આપણી બધી ગાડી ઊંધી દિશામાં ચાલી રહી છે. એટલે ધર્મ જે છે એ ધર્મ એની અંદર દ્રઢતા જોઈએ. હંમેશા દ્રઢ ધર્મીપણું એ સાતા વેદનીયા નામના કર્મનો આશ્રવ કરાવે છે. એટલે ધર્મમાં અતિશય દ્રઢતા હોય તો તમારું રક્ષણ થાય. રક્ષિતો ધર્મો રક્ષિતા, આપણે ત્યાં એમ કહેવાય છે કે આપણે જો ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું ચોક્કસ રક્ષણ કરે, કરે ને કરે. વઢવાણની અંદર એક રતિભાઈ નામના શ્રાવક હતા અને દરરોજ 14 નિયમ ધારે. એમને નક્કી કરેલું કે મારે વિરમગામ સુધી જવાનું. આવો એને નિયમ લીધો. મુંબઈથી કોઈ સમાચાર ગયા, કોઈ સિરિયસ હશે, અને એના કારણે એને તાત્કાલિક જવાનું થયું. એટલે જ્યારે આવા અચાનક સમાચાર આવે ત્યારે નિયમ મોટા ભાગે ભૂલી જવાય છે. ભલે દરરોજ ધારતા હોય પણ અચાનક જ્યારે આવા સમાચાર આવે છે ત્યારે માણસ ભૂલી જાય. એટલે એ પણ ભૂલી ગયા. વિરમગામ સ્ટેશને જઈને ટિકિટ કરાવી લીધી, કન્ફર્મ ટિકિટ થઈ ગઈ, ડબ્બામાં ગોઠવાઈ ગયા. એટલે TC આવીને ટિકિટ જોઈ, ભાઈ આ નહીં ચાલે, નીચે ઉતરો. અને નીચે ઉતારીને એ TC પાછો એની પાસે જ બેસી ગયો, ત્યાંથી ખસે નહીં. રતિભાઈને એમ કે આ TC જાય પછી હું આ ડબ્બામાં ચડી જઈશ, પણ ઓલો TC જાય જ નહીં. અને એમને એમ ત્યાં બેઠો જ રહ્યો. ગાડી ઉપડી ગઈ, આખા પ્લેટફોર્મમાંથી ગાડી પસાર થઈ ગઈ, પછી TC ક્યાં ગાયબ થઈ ગયો કાંઈ ખબરે ન પડી. અને એક જ સ્ટેશને એ ટ્રેન પહોંચી અને એવો એક્સિડન્ટ થયો
કે જે ડબ્બામાં આ ભાઈને બેસવાનું હતું એના બધા માણસો ખલાસ થઈ ગયા હતા, કોઈ બચ્યું નહોતું. બોલે આ કોણે બચાવ્યા? ધર્મે. રક્ષિતો ધર્મો રક્ષિતા, હંમેશા નિયમ છે કે આપણે જો ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું ચોક્કસ રક્ષણ કરે, કરે ને કરે. એટલે ક્યાંય છૂટછાટની વાત નહીં, બસ જે પણ નિયમ લેવાય એ જીવનભરનો નિયમ લેવાય તો લાભ થાય, અને એમાં ક્યાંય છૂટ નહીં. તો અહીં કાયદંડ એનો ત્યાગ કરવાનો છે. કાયા દ્વારા પણ હું પાપને સેવીશ નહીં. મનદંડ વચનદંડ કાયદંડ પરિહરું. બોલો આમાં અઘરું ક્યાં લાગ્યું? આ 25 બોલ થઈ ગયા, આપણા 50માંથી 25 થઈ ગયા. આ 25 તો તમને અત્યારે એમ યાદ રહી જવા જોઈએ કેટલા સહેલા છે. સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ હું સંકિત મોહનીય મિશ્ર મોહનીય મિથ્યાત્વ મોહનીય પરિહરું. કામરાગ સ્નેહરાગ દૃષ્ટિરાગ પરિહરું. સુદેવ સુગુરુ સુધર્મ આદરું. કુદેવ કુગુરુ કુધર્મ પરિહરું. જ્ઞાન દર્શન ચારિત્ર આદરું. જ્ઞાન વિરાજના દર્શન વિરાજના ચારિત્ર વિરાજના પરિહરું. મનગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ આદરું. મનદંડ વચનદંડ કાયદંડ પરિહરું. બોલો આમાં શું અઘરું છે? યાદ રહી જાય એવા છે. પર્યુષણ આવે છે, પર્યુષણની અંદર તમારે આ દરરોજ ક્રિયા કરવાની આવશે. તો તે સમયે જો આ સમજ હશે અને બોલ આવડતા હશે તો એ પડી લેહણ વખતે પણ તમારો ઉત્સાહ જળવાઈ રહેશે, નહીંતર એ નહીં જળવાય. ત્યાર પછી હાસ્ય રતિ અરતિ પરિહરું અને ભય શોક દુર્ગંછા પરિહરું. આ 6 કસાયો છે. કસાય ક્રોધમાન માયાલોભ છે, પણ એને ઉત્પન્ન કરનાર આ 6 છે. કોઈ 2 વાત કરતું હોય અને આપણે ત્યાં હસતા રહીએ તો સામેની વ્યક્તિને શું થાય? આપણી તરફ ગુસ્સો આવે. તો એ ક્રોધને ઊભું કરનાર કોણ? હાસ્ય ઠઠ્ઠા મશ્કરી, એના દ્વારા ક્રોધ ઊભો થાય. રતિ આનંદ પામો એટલે લોભ નામનો કસાય આવીને હાજર થઈ જાય. એટલે આ બધા 9 કસાયો કસાયને ઉત્પન્ન કરનારા છે, માટે એનાથી પણ પર રહેવાનું છે. હાસ્ય નિર્દોષ હાસ્ય ચાલે, નિર્દોષ હાસ્યની વાત નથી, પણ નિયમ એવો છે કે નિર્દોષ હાસ્ય તેનું જ હોય કે જે આત્મા કર્મથી લઘુ હોય, જે આત્મા કર્મથી હળવો હોય એનું જ નિર્દોષ હાસ્ય હોય, જે આત્મા કર્મથી ભારે હોય એનું નિર્દોષ હાસ્ય કદાપી ન હોય. એને આજના જમાનામાં લોકોને હસવા માટે લાફિંગ ક્લાસમાં જવું પડે છે કે હાસ્યની સિરિયલો જોવી પડે છે. કેમ? બસ એ કર્મમલથી ભારે છે, એટલે લોકોને હાસ્ય બતાવવા માટે એને આ રીતે કરવું પડે છે. પોતાની હેલ્થને સારી રાખવા માટે પણ એને હસવું પડે છે. પરાણે હસે છે, જબરજસ્તીથી હસે છે. એ આજના દિવસની પરિસ્થિતિ છે, તમાચો ખાઈને ગાલ લાલ રાખવાનું. બસ એ બધા સંસારી જીવોની આ સ્થિતિ છે. મહાપુરુષો હોય ને, એ મહાપુરુષનું માત્ર આપણે ગયાને એક સ્મિત આપણી તરફ કરે તો આપણને કેટલો આનંદ થાય. આપણા ઉપર કેટલી કૃપા છે કે આપણને જોઈને મહાત્માએ સ્મિત કર્યું, અને એના શબ્દનીય જરૂર ન પડે, એમને એમ માણસ ધર્મ પામી જાય. એટલે આવું નિર્દોષ હાસ્ય મહાપુરુષો એનું હોય, કદાપી બીજા જીવોનું નિર્દોષ હાસ્ય ન હોય. એટલે હાસ્ય એટલે ઠઠ્ઠા મશ્કરી એ બધાનો ત્યાગ કરવાનો છે. રતિ અરતિ એ તો આપણને ડગલે ને પગલે થાય છે. ક્યાંય મોલમાં ગયા, આ કલર સારો, આ કલર આવો, હં, બધી જગ્યાએ થાય ને. આ ભાવે, આ ન ભાવે, આ ગમે, આ ન ગમે, આ સારું, આ ખરાબ, બસ આ બધું રતિ અને અરતિ. ગમ્યું એ સારું, રતિ, ન ગમ્યું એ અરતિ. જ્યાં રતિ આવી ત્યાં રાગ થવાનો, અરતિ આવી ત્યાં દ્વેષ થવાનો. એટલે પાપસ્થાનકમાં 15 પાપસ્થાનકથી શરૂઆત થાય રતિ અરતિ, અને પછી રાગ કે દ્વેષમાં એ ગોઠવાઈ જાય. અને એ રીતે આપણી જે આ સંસાર યાત્રા એ બધી ચાલ્યા કરે છે. એટલે રતિ અરતિ એનો પણ ત્યાગ કરવાનો છે. આપણે જોઈએ છીએ અને કેવલી જુએ છે, એ બેમાં આ જ ફરક છે કે કેવલી જોયા પછી એમાં રતિ કે અરતિ કરતા નથી, રાગ કે દ્વેષ કરતા નથી, હર્ષ કે શોક કરતા નથી, અને આપણે જોયા પછી રાગ દ્વેષ કર્યા વિના રહી શકતા નથી. એટલે કેવલીને કર્મબંધ નથી, આપણને કર્મબંધ છે, કારણ કે આપણને રાગદ્વેષ થઈ જાય છે, રતિ અરતિ થઈ જાય છે, હાસ્ય શોક થઈ જાય છે, માટે આપણને કર્મબંધ થાય છે. એટલે હાસ્ય રતિ અરતિ એનો ત્યાગ કરવાનો, એમ ભય એનો પણ ત્યાગ. બોલો આપણને તો બધાને મૃત્યુનો ભય છે, જે હોવો જ ન જોઈએ, મરણ પ્રકૃતિ છે.
જે જન્મે એને મૃત્યુ તો આવવાનું જ છે. અહીં તો મૃત્યુને સુધારવાની પ્રાર્થના ભગવાન પાસે કરવાની છે. હું મરું નહીં એવી પ્રાર્થના આપણી કાંઈ કામે લાગવાની નથી. એ તો સમય પૂરો થશે ત્યારે બધાને આ દુનિયામાંથી જવાનું જ છે. તીર્થંકર પરમાત્મા જેવા પરમાત્માને પણ આવું શરીર છોડીને ચાલ્યા જવું પડે છે. એટલે કોઈ પણ આ સંસારમાં જેટલું આયુષ્ય હોય એટલું જ રહી શકે, એનાથી વધારે કોઈ રહી શકતું નથી. એટલે એનો ભય રાખવા કરતાં એને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા ભય પરિહરવું, ભયને દૂર કરવા માટે આપણા મહાપુરુષો કેવી સાધના કરે છે. બોલો, એક મહાત્મા સિંહની ગુફા પાસે જઈને ચાર ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. કેમ? ભય દૂર થાય. આ સિંહ આદિનો પણ ભય રહે નહીં. હમણાં ગિરનારમાં હેમવલ્લભ સુરી માર સાહેબ છે, કેટલાક સમય પહેલાંની વાત છે, લગભગ સમય એટલે વર્ષ પણ પૂરું નથી થયું, એનાથી એ ઓછા સમયની વાત છે. એ ગિરનારની યાત્રા કરતા હતા અને એની જોડે જોડે સિંહ કે વાઘ આ બેમાંથી એક, એ પણ એની જોડે જોડે જ ચાલતા હતા ઉપર. મહાત્માએ જરાય ગભરાયા વિના એ ગયા ત્યાં. સિંહ એની રીતે ત્યાંથી પાછો ફરી ગયો વચ્ચેથી. પણ એ ભય એને દૂર કરવાનો છે. આપણા જે મહાત્માઓ હોય એ આ બધાને અભય આપે છે. આપણે ત્યાં એક શાંતિચંદ્ર સુરી મહારાજ થઈ ગયા, તો એ શાંતિચંદ્ર સુરી મહારાજ તો જ્યારે સાધના કરવા, શાંતિચંદ્ર નહીં પણ શાંતિ સુરી, શાંતિ વિજયજી, હા આચાર્ય નહોતા, બરાબર છે, શાંતિ વિજયજી, તો એ જ્યારે પોતે સાધના કરવા બેસે ત્યારે આ બધા પશુઓ બાજુમાં આવીને ગોઠવાઈ જાય. સિંહ, વાઘ, વરુ બધા આવીને ગોઠવાઈ જાય. એટલે એને જગતના જીવો ઉપરનો મૈત્રી ભાવ કેવો વિકસાવ્યો હશે, કારણ કે એના વિના શક્ય નથી. મૈત્રી ભાવ વિકસાવ્યા વિના એ તમારી જોડે પણ આ જાતનો વ્યવહાર કરે એ શક્ય નથી. આપણે અરિહંત પરમાત્મા, બોલો, એનો કેવો મૈત્રી ભાવ, કે જે જન્મતાની સાથે જ વૈર જેવું હોય, સાપ અને નોળિયો, વાઘ અને બકરી, ઉંદર અને બિલાડો, આ બધાને જોતાની સાથે વૈર ઉછળી પડે. અને આવા જીવો પણ પરમાત્માના સમવસણમાં બાજુ બાજુમાં બેસીને પરમાત્માની દેશના સાંભળે. કેમ? કારણ શું? તો કારણ પરમાત્માનો મૈત્રી ભાવ. એ મૈત્રી ભાવ એવો છે કે જગતના બધા જીવો ઉપર એની અસર થાય, સ્થાવર જીવો ઉપર પણ અસર થાય. સ્થાવર જીવોની પણ મૈત્રી કેવી? સોનાના કમળ એની મેળે આગળ ચાલે. આ પૃથ્વીકાય પાણીમાં ન અતિવૃષ્ટિ થાય, ન અનાવૃષ્ટિ થાય, પવન પણ જેવો જોઈએ તેવો જ આવે, વનસ્પતિમાં છ ઋતુનું બધું એકી સાથે મળે, આ બધો પરમાત્માના મૈત્રી ભાવના કારણે આ બધું શક્ય બને. એટલે મૈત્રી ભાવ એ વિકસાવવાથી આ મોટો લાભ આપણને થાય છે. અને અહીંયા ભય એને પણ ત્યાગ કરવાનો છે. કોઈ મહાત્મા કૂવાની રેંટ પાસે જઈને ચાર ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાનમાં રહે, સર્પના બિલ પાસે જઈને ચાર ચાર મહિના કાયોત્સર્ગ ધ્યાનમાં રહે. કેમ? ભય મોહનિયા નામનું કર્મ એને દૂર કરવા માટે આપણા મહાપુરુષો આવી સાધના કરે છે. શોક મોહનિયા, શોક એટલે સ્વજનનો વિયોગ થયો હોય અને એની પાછળ જે માણસો રડે છે એ શોક કહેવાય. એ કરવા દ્વારા નવું શોક મોહનિય કર્મ બંધાય છે. અને કોઈક વખતે જ્યારે એની માત્રા વધી જાય શોકની, તો કર્મબંધ એવો થાય કે બીજા ભાવમાં જન્મતાની સાથે માતા પિતા આદિનું મૃત્યુ થઈ જાય. કારણ કે એને એવો શોક કર્યો છે અને શોક કર્યો હોવાના કારણે એનું પરિણામ એને આવું જોવા મળે છે. એટલે કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય તો એના ગુણનું સ્મરણ કરીને આંખમાં અશ્રુ આવે તો વાંધો નથી, પણ આપણા સ્વાર્થના કારણે જો આંખમાં અશ્રુ આવ્યા તો એ શોક સ્વરૂપે કહેવાય. અને એનાથી શોક મોહનિયા નામનું કર્મ આત્મા બાંધે છે. એમ જુગુપ્સા, ગઈકાલે આપણે વાત કરી હતી, સાધુ સાધ્વીના મેલા વસ્ત્રો જોઈને જે ઘૃણા થાય ત્યાં જ પણ જુગુપ્સા. એવી રીતે માહિમની ખાડી પાસેથી પસાર થતાં મોઢું સંકોચીને પસાર થાય તો પણ જુગુપ્સા મોહનિય કર્મ બંધાય. એટલે આવી રીતે ગંદકીમાંથી પસાર થતી વખતે નાકને મચકોડે. આપણે ત્યાં સ્થૂલીભદ્રજી શું હતું, કોસાને ત્યાં હતા, પણ જ્યારે મંત્રીપદની વાત આવી ત્યારે એમના નાના ભાઈએ કહ્યું કે ભાઈ મંત્રીપદ લેવાનો અધિકાર સ્થૂલીભદ્રજીનો છે. રાજાએ સ્થૂલીભદ્રજીને બોલાવ્યા કે હવે તમે આ મંત્રી મુદ્રા લઈ લો. સ્થૂલીભદ્રજે કે હું વિચારીને કહીશ. બીજા દિવસે એ આવ્યા અને ઓઘો બતાવીને કીધું કે મેં આ વિચાર્યું છે. એટલે રાજાના મનમાં થયું
કે આ કોસા તરફનો આટલો બધો રાગ છે એટલે મંત્રી પદમાંથી છૂટવા માટે એને આ વાત કરી લાગે છે. પણ રાજાની જોડેથી પસાર થતાં અત્યંત દુર્ગંધવાળી ગટર પાસેથી પસાર થયા અને તે વખતે પણ સ્થૂલીભદ્રજીએ મોઢાને મચકોડ્યું નહીં ત્યારે રાજા સમજી ગયા કે આ સાચો વૈરાગી છે અને એ ચારિત્ર ગ્રહણ કરશે. એટલે માં સ્થૂલીભદ્રજીએ પણ વિચાર્યું કે આખા રાજ્યની ચિંતા કરવી એના કરતાં મારા આત્માની ચિંતા ન કરું, રાજ્યની ચિંતા કરીને મને શું લાભ થવાનો છે, એના કરતાં હું મારા આત્માની ચિંતા કરું. પૂર્વકાળની અંદર આ તો પરમાત્મા મહાવીરદેવ પછીની વાત છે, પણ પરમાત્મા ઋષભદેવ એનો જો તમે કાળ જુઓ તો ઋષભ રાજા હતા, પહેલાં રાજા હતા, પણ ઋષભદેવ અને અજિતનાથ ભગવાન વચ્ચે અસંખ્ય કાળ પસાર થયો અને અસંખ્ય કાળ દરમિયાન અસંખ્ય રાજાઓ થયા અને આ બધા રાજાઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. એક પણ રાજા એવો ન થયો કે જેણે દીક્ષા નથી લીધી. ઋષભ પછી જે પણ આવ્યા અજિતનાથ ભગવાન સુધીના બધા જ રાજાઓએ દીક્ષા લીધી. વાત આટલેથી અટકતી નથી. દીક્ષા લીધા પછી 99.99 રાજાઓ મોક્ષમાં ગયા, માત્ર 0.1% જે બચ્યા એ અનુત્તરમાં ગયા. અનુત્તરથી નીચે કોઈ ગયા નથી. એટલે વિચાર કરો કે એ રાજ્ય ધર્મ એ પણ કેવો નિભાવતા હશે અને એ રાજ્ય ધર્મ નિભાવ્યા પછી પોતાનું સંતાન જ્યારે રાજ્ય ગાદીને યોગ્ય થાય ત્યારે લાત મારીને નીકળી જાય, ચારિત્ર ગ્રહણ કરી લે. કારણ કે સમજાઈ જાય આપણને એમ થાય કે આ ભંવરભાઈ આટલા 1000 કરોડ 5000 કરોડને છોડીને ચાલ્યા ગયા, અરે ચક્રવર્તી જેવાની પાસે કેટલી સંપત્તિ હોય છે એ પણ છોડીને ચાલ્યા જાય છે. જો એ છોડીને ન જાય તો 7મી નરકમાં જવું પડે. એટલે દરેક ચક્રવર્તી મોટા ભાગે ચારિત્ર ગ્રહણ કરે. શુભમ અને બ્રહ્મદત્ત 99 કરીને આવેલા હતા માટે એમને 7મી નરકમાં જવું પડ્યું. બાકીના બધા ચક્રવર્તીઓ કોઈ દેવલોકમાં તો કોઈ મોક્ષમાં એ રીતે પહોંચ્યા. એટલે આટલા બધા જે સંસારને છોડે છે એમાં આશ્ચર્ય પામવા જેવું નથી, કારણ કે ચક્રવર્તીની પાસે આ બધું કંઈ નથી. પણ તેમ છતાંય આ સમયની અંદર જે અત્યારનો પ્રવાહ આપણે ચાલ્યો છે કે ઘણી બધી દીક્ષાઓ થાય છે અને ખૂબ સારું ભણેલા ગણેલા અને બીજી તરફ શ્રીમંતાઈ પણ ખરી, એટલે ખૂબ સમજપૂર્વક એ લોકો દીક્ષા લે છે તો 10 વર્ષ પછી એ શાસનને લાભ દેખાવા લાગશે. અત્યારે નહીં દેખાય, કારણ કે અત્યારે તો એને ગુરુની નિશ્રામાં રહીને બધી આરાધના કરવાની છે. પણ ત્યાર પછી એ તમારા બાળકોને ઇંગ્લિશમાં સમજાવી શકશે. અમે તો બધા હેન્ડીકેપ છીએ, માત્ર ગુજરાતીમાં વાત કરી શકીએ. એટલે જ્યારે પણ હમણાં બોસ્ટનમાં એક શિબિર કરી, રવિવારે, ગયા રવિવારે ત્યાં શિબિર કરી, માત્ર છોકરાઓ માટે નહીં, પણ એ લોકોએ નક્કી તો કર્યું પણ મને ડર હતો કે હું આ લોકોને કઈ રીતે સમજાવું, હું તો ગુજરાતી, હું ઇંગ્લિશ મને ફાવતું નથી. એટલે ત્યાં બીજો એક ભાઈ છે, એ ભાઈએ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા લાગ્યું, હું જવાબ આપું, એ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરતા જાય. 10 થી 5 સુધી ચાલ્યું, સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અડધા પ્રશ્નોના એ જવાબો ન અપાયા અને બીજા કોઈ બીજા દિવસે આપ્યા. એટલે છોકરાઓ પણ, નાની ઉંમરના છોકરાઓ પણ એટલા સમય સુધી બેઠા રહ્યા. એટલે એક છે રુચિ છે, એટલે એના માટે તમારે હવે શું કરવાનું છે, અમે નથી આપી શકતા તમારા દીકરાઓને, તો તમારે અમારા જેવા જે પણ સ્કોલરો આવે એની પાસેથી તમારે સમજી લેવાનું છે અને સમજ્યા પછી તમારા સંતાનોને તમારે સમજાવવાના છે. એટલે અહીં જે પાઠશાળાની અંદર જે પણ ચાલતું હોય તો અહીંથી તમે ગ્રહણ કર્યું, હવે તમારા માટે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું સહેલું છે. એટલે તમે તે રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને જો એમને સમજાવો તો એ સંસ્કારો આગળ ચાલશે, નહીંતર પછી પરિસ્થિતિ શું થશે. આજે આપણે જોઈએ છીએ કે અમેરિકામાં બોન્ડ થયેલા કોઈ કોઈ જગ્યાએ કમિટીમાં નથી, બધી જગ્યાએ ઇન્ડિયાથી આવેલા અને અત્યારે ભણતા હોય કે ભણવા માટે આવેલા હોય ને અહીં રહેલા હોય એ ત્યાંથી સમજીને આવેલા છે, એ લોકો બધા અહીં કમિટીમાં છે. એટલે જો નવી પેઢીને જો આ કંઈ સમજાવશો નહીં તો પછી આગળની આ બધી વ્યવસ્થાઓ કઈ રીતે થશે, એટલે એ તરફ જાગૃતિ લાવવાની જરૂર છે, કોઈ પણ સંજોગોમાં એમને તૈયાર કરવાની જરૂર છે. એટલે ભય મોહનિયા એમ જુગુપ્સા મોહનિયા એનો પણ ત્યાગ કરવાનો છે. ભય શોક દુર્ગંછા પરિયર. ત્યાર પછી
આપણે બોલીએ છીએ કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પર્યમ. લેશ્યા એટલે સ્વભાવનું બંધારણ, એને લેશ્યા કહેવાય. જે માણસનો એક સ્વભાવ બની ગયો હોય એ લેશ્યા કહેવાય. આ માણસ લોભી છે, આ માણસ ક્રોધી છે, આ માણસ કપટી છે, તો એનો એક સ્વભાવ થઈ ગયો, તો એ જે સ્વભાવ છે એ લેશ્યામાં 6માંથી 3 સારી છે, 3 ખરાબ છે. જે ખરાબ લેશ્યા છે એનો આપણે ત્યાગ કરવાનો છે. આપણે જે પણ વિચાર કરીએ છીએ એ બધા જ મનોવર્ગના પૂતગલો છે. એટલે પૂતગલ જે હોય એ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોય, તો એ પૂતગલો જો કાળા વર્ણના પરિણમે તો એને કૃષ્ણ લેશ્યા કહેવાય. એટલે આ માણસ કાળા વિચારવાળો છે. એટલે નેગેટિવ વિચારવાળો જે હોય એને કાળા વિચારવાળો કહેવાય, એટલે એને કૃષ્ણ લેશ્યા કહેવાય. કે જેની હંમેશા નેગેટિવ જ વિચારતા હોય એ કૃષ્ણ લેશ્યા. નીલ લેશ્યા એટલે જે વર્ણ પૂતગલોનો વર્ણ ભૂખરો હોય, ભૂખરો નહીં પણ આકાશી વર્ણ હોય, અને કાપોતમાં ભૂખરો વર્ણ હોય, કબૂતર જેવો વર્ણ હોય, તો એને કાપોત લેશ્યા કહેવાય. એટલે આપણે જે પણ વિચારીએ છીએ એ પૂતગલોનો કલર છે, તો એ પૂતગલો કયા કલરના છે, તો કે આ 3 કલરવાળા હોય તો હું એનો ત્યાગ કરું છું, કારણ કે એ અશુભ વિચારો છે, એ ખરાબ વિચારો છે, માટે હું એને છોડી દઉં છું. એટલે 3 લેશ્યા એને ત્યાગ કરવાની વાત છે. ત્યાર પછી રસગારવ, વૃદ્ધિગારવ, સાતાગારવ, પરિયરું, એની વાત આપણે કરી દીધી છે. ખાદ્ય પદાર્થો તરફની આસક્તિ, કંડરીક 7મી નરકમાં ગયા, રસગારવના પાપે ગયા. વૃદ્ધિગારવ તમારું ઘર, ફર્નિચર, દાગીના એના ઉપરની આસક્તિ, એને વૃદ્ધિગારવ કહેવાય. અને સાતાગારવ એટલે શરીર ઉપરની આસક્તિ, શરીરને સાચવી સાચવીને ચાલે, તો એ સાતાગારવ કહેવાય. તો એ ત્રણેય પ્રકારના ગારવ એનો પણ હું ત્યાગ કરું. ત્યાર પછી માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય, પરિયરું. માયા એટલે કપટ, નિયાણું એટલે ધર્મના બદલામાં સાંસારિક પદાર્થની અપેક્ષા, અને મિથ્યાત્વ એટલે જૈન ધર્મથી વિપરીત. ભગવાને કહ્યું એનાથી એક શબ્દ પણ ન માને તો પણ મિથ્યાત્વ. તો આ 3 શલ્ય એનો હું ત્યાગ કરું, કારણ કે આ 3 શલ્યની વાત આપણે સમજાવી દીધી છે. ત્યાર પછી પૃથ્વીકાય, અપકાય, તેવકાય ની જૈણા કરું. વાવકાય, વનસ્પતિકાય, ત્રસ્કાયની રક્ષા કરું. અહીંયા રક્ષા શબ્દ ત્રસ્કાય છે એના માટે છે. વનસ્પતિકાય સુધી જૈણા છે, પણ ત્રસ્કાયની આપણે રક્ષા કરવાની છે. પણ છેલ્લો શબ્દ ત્રસ્કાય છે, એટલે આખા બોલમાં આપણે રક્ષા કરું એવું બોલીએ છીએ. તો આપણા જીવનની અંદર આ સ્થાવર જીવોની વિરાધના એ ઘણી વધારે પ્રમાણમાં થાય છે, એટલે એ જીવોની પણ આપણે જૈણા પાડવાની છે. જૈણા એટલે ઓછામાં ઓછી જીવહિંસાથી આપણું જીવન ચલાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે. પૃથ્વીકાય એટલે માત્ર લીલો આંબળો આવડો હોય, તમે આટલો નમકનો ટુકડો લો, એટલા નમકના ટુકડામાં જેટલા પૃથ્વીકાયના જીવો છે એ દરેક જીવ જો કબૂતર જેવડું શરીર બનાવે તો આખા લાખ યોજનના જંબુદ્વીપમાં ન માય. ખાલી આટલા નમકમાં આટલા જીવો છે. એવી રીતે સોનું, રૂપું, હીરા, માણેક, મોતી બધું સમજી લો, રેતી, કાદવ, આ બધામાં આ પૃથ્વીકાયના આટલા જીવ છે. પાણીનું એક બિંદુ, ખાલી એક બિંદુ, એમાં જેટલા જીવો છે પાણીના, એ દરેક જીવ જો સરસવ જેટલું શરીર કરે તો લાખ યોજનના જંબુદ્વીપમાં ન માય. અગ્નિનો ચોખાના દાણા જેટલો કણિયો, એટલા ભાગમાં જેટલા અગ્નિના જીવો હોય તે દરેક જીવ જો ખસખસ જેવડું શરીર બનાવે તો આખા લાખ યોજનના જંબુદ્વીપમાં ન માય. અને વાવુકાય, પવન, લીમડાનું પાન, એ જેટલા ભાગમાં રહે એટલા ભાગમાં જેટલા વાવુકાયના જીવો છે તે દરેક જીવ માથાની લીખ જેટલું શરીર બનાવે તો લાખ યોજનના જંબુદ્વીપમાં ન માય. વિચાર કરો કે હવે આપણે આ જીવોની કેટલી વિરાધના કરીએ છીએ. ગિરિરાજની યાત્રા કરવા જઈએ, અડધે રસ્તે પહોંચીએ અને પવન સારો આવે, હાશ, બહુ સારો પવન આવ્યો, બસ આ અસંખ્ય જીવોની હાય અને આપણી હાશ. લોકો ફરવા માટે હિલ સ્ટેશનોએ જાય, તો ત્યાં જાય એટલે શું કરવાનું, આ વાવકાયના જીવોની હિંસા થાય એ જોઈને રાજી થવાનું, અને એટલે કર્મબંધ પણ એવો થાય. ઓલો નાયગરાનો ધોધ જોવા જાય અને એ જીવો બિચારા ઊંધા માથે પટકાતા હોય અને એ જોઈને રાજી થાય, કોઈ કર્મસત્તા કે ભાઈ
તને આ જોઈને આનંદ આવે છે, તો હવે તું પણ અહીંથી મરીને ત્યાં જ ગોઠવાઈ જા, તને જોઈને લોકો આનંદ પામશે. એટલે એવી સ્થિતિની અંદર આપણા આત્માને ચાલ્યા જવું પડે. એટલે આપણે બધા આ ઉપયોગ નથી રાખતા. અગ્નિકાય એ તો ભયંકર વિરાધના એની અંદર છે. મહાનિષિત સૂત્રની અંદર એમ કહ્યું છે કે તેવું કાયની વિરાધના કરનારો જીવ અનંત સંસારી થાય છે. અને એનું કારણ બતાવ્યું કે અગ્નિનો સ્વભાવ જ બાળવાનો છે. પૃથ્વીને બાળે, પાણીને બાળે, એવી રીતે પવનને બાળે, વનસ્પતિને બાળે, ત્રસજીવોને બાળે, એટલે બધી વિરાધના થાય. અને આ ઇલેક્ટ્રિકસિટીની ઉત્પત્તિ થાય એમાં છએ કાયના જીવની વિરાધના થાય. એના વિના આની ઉત્પત્તિ જ ના થાય. એટલે જીવ વિચારની અંદર નાયબવા નિપુણ બુદ્ધિએ આ શબ્દનો ઉપયોગ માત્ર તેવું કાયમાં કર્યો, બાકી કોઈ જગ્યાએ નહીં. કારણ કે નિપુણ બુદ્ધિથી જાણવા યોગ્ય છે આવી વાત તેવું કાય માટે કરી છે. એટલે એનો વપરાશ આજના દિવસે કેટલો વધ્યો. બધું આનાથી જ ચાલે છે, ઇલેક્ટ્રિકસિટીથી. તારા મોબાઈલ પણ ચાર્જ કરવો પડે છે ત્યાર પછી જ ચાલે છે. ઘરના મોટા ભાગના સાધનો આજે એનાથી ચાલવા લાગ્યા છે. એટલે વિરાધના કેટલી બધી આગળ વધીને એ વિરાધના આપણા ધર્મસ્થાનકોમાં એ રીતે ઘૂસી ગઈ કે ભાઈ સાલગીરી વગેરે આવી તો લાઇટિંગનું ડેકોરેશન કરવા લાગ્યા. તો એ ડેકોરેશનની અંદર કેટલા બધા તેવું કાંઈના જીવોની વિરાધના થાય. તો આ બધો ઉપયોગ એ રાખવાનો છે. આની અંદર માત્ર એવો કોઈ નિયમ કરે કે જ્યારે સ્વિચ ઓન કે ઓફ કરીશ ત્યારે એક નવકાર ગણીશ તો એ 900,000 નવકાર એના જીવનમાં આરામથી ગણાઈ જાય. એટલો બધો ઉપયોગ આપણો આ તેવું કાંઈનો વધ્યો છે આજના દિવસે. એટલે આ બધી વિરાધના જે વધારે પ્રમાણમાં થઈ રહી છે ત્યાં કંટ્રોલ કરવાની જરૂર છે. જો એ કંટ્રોલ ન થયો તો અહીંથી એકેન્દ્રિયમાં ચાલ્યા જવું પડશે. આપણા આત્માને સીધા એકેન્દ્રિય તરીકે કર્મસત્તા ધકેલી દેશે. કારણ કે આજકાલ આપણા બધાને ટીપટોપ ઘર, ગ્રેનાઇટ, માર્બલ બધું ટીપટોપ જોઈએ. તો એ પૃથ્વીકાય છે, એના તરફનો રાગ જીવને પૃથ્વીકાય તરફ લઈ જાય. માણસ મૃત્યુ પામે તે વખતે કહીએ કાઢો રે કાઢો, એને સૌ કહે જાણે જન્મ્યો જ નહોતો. જલ્દી જલ્દી જેટલું બને એટલા જલ્દી એને ઘરમાંથી રવાના કરીએ છીએ. અને આપણું આખું ઘરમાં મળદા સિવાય કાંઈ છે જ નહીં. ઘરની તમારી બેંકનું લોકર પણ ખોલો તો અંદરથી મળદા જ નીકળશે. પછી ભલે ડાયમંડ હોય પણ એ પૃથ્વીકાયનું મળદું જ છે. સોનાના દાગીના હોય તો એ પૃથ્વીકાયનું મળદું છે. આના સિવાય કાંઈ નથી. તમારું ઘર લાકડાનું બન્યું તો વનસ્પતિકાયનું મળદું જ છે. ફર્નિચર પણ વનસ્પતિકાયનું મળદું જ છે. આખું ઘર મળદાથી શણગારેલું છે અને એને જોઈને આપણે રાજી થઈએ છીએ. તો પછી ક્યાં જવું પડે? કર્મસત્તા કે જેવો ભાવ તેવો ભવ. તમારો જેવો ભાવ હોય એને અનુરૂપ નવો જન્મ ધારણ કરવો પડે. તમારો ફર્નિચરની અંદર તમારો રાગ છે, કર્મસત્તા કહેશે ભાઈ તને આ બહુ ગમે છે, ત્યાં ઉદ્ધય તરીકે ગોઠવાઈ જા, એટલે તને એ જ ફર્નિચરની અંદર રહેવા મળશે. કોઈ સ્ત્રીના કાળા વાળ જોયા પછી મનની અંદર એવો વિચાર આવી ગયો વાળ કેટલા સરસ છે, તો કર્મસત્તા કહેશે કે ત્યાં જૂ તરીકે ગોઠવાઈ જા, એટલે પછી તારે વાળની અંદર જ રહેવાનું. એટલે કર્મસત્તા આવી શકે. તમે જેવો ભાવ કર્યો એવો ભાવ. અને હંમેશા નિયમ શું છે? તમે બહાર ગામ જવા માટે તમારી બેગ તૈયાર કરો તો શું થાય? જે છેલ્લું કપડું મૂક્યું હોય એ પહેલું નીકળે. બેગ તમે આખી તૈયાર કરી હોય અને પછી છેલ્લે ટુવાલ મૂક્યો પણ નીકળે પહેલો, એમ આ જન્મનો જે છેલ્લો ભાવ તે આવતા જન્મનો પહેલો ભાવ. આ જન્મનો જે છેલ્લો ભાવ હશે તમારો એને અનુરૂપ આવતા જન્મનો પહેલો ભાવ હશે. એટલે છેલ્લા ભાવ વખતના જે પરિણામ એને અનુસાર જીવને ચાલ્યા જવું પડશે. એટલે તે સમયે આપણને કોઈ બચાવી શકવાનું નથી. એટલે હમણાંથી જ જો ધર્મ નહીં કરીએ તો ભાઈ ભગવાન મહાવીર પણ ગૌતમ સ્વામીને વારંવાર કહેતા, સમયમ ગોયમ માપમાયે. હે ગૌતમ, તું સમય પણ પ્રમાદ ન કર. ચાર ચાર જ્ઞાનના ધણી હતા. તો આવા મહાત્માને પણ ભગવાન વારંવાર ટકોર કરતા હતા. તો પછી આપણા માટે શું? ચાર ચાર જ્ઞાન, આટલું નિર્મળ સંયમ, જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય, એના માટે પણ ભગવાનને ખબર હતી કે આ તો તે જ ભવે મોક્ષે જવાના છે. અને તો પણ એને ઉદ્દેશીને આપણને કેવું છે?
કે ભાઈ આ પ્રમાદથી બચો, કારણ કે એ પ્રમાદ જ આપણું બધું જે બગાડે છે, આત્માનું અહિત કરે છે, તે પ્રમાદ અહિત કરે છે. પણ આપણને અહીં અર્થની બાબતમાં સંતોષ જ નથી. જમવા બેસીએ તો તે વખતે કોઈ આગ્રહ કરીને જમાડે તો બસ 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 કહીએ છીએ, પણ આજે સવારે $5,000 મળશે એવું નક્કી કર્યું હોય ને, 10,000 મળી જાય તોય હજુ એ વધારે મળતું હોય તો બેસવા તૈયાર છીએ. એટલે એનો અર્થ શું થયો? કંઈ સંતોષ જ નથી, અર્થની બાબતમાં સંતોષ નથી. એટલે આને અર્થ પુરુષાર્થ ન કહેવાય. અર્થ પુરુષાર્થની વ્યાખ્યા શું? તો કે આજીવિકા ચાલે એટલા માટે જે અર્થ માટે પુરુષાર્થ કરવો પડે એને અર્થ પુરુષાર્થ કહેવાય. અને પેટીને પટારા ભરવા માટે કમાવાનો પુરુષાર્થ કરો એને અર્થ લંપટતા કહેવાય. અહીં અર્થ લંપટતા આત્માને દુર્ગતિમાં લઈ જાય. એટલે ભલે આ દેશની અંદર કમાણી કરવા માટે આવ્યા, પણ જ્યારે એમ લાગે કે હવે આપણું બસ, હવે આટલાથી મારે સંતોષ માણવાનો છે, કારણ કે આમાં તો આનો અંત જ નથી, આની અંદર પછી લોકો દલીલ શું કરે, ભાઈ મોટા થશું કેવી બીમારી આવશે શું ખબર, તે વખતે કેટલો ખર્ચો થશે, એટલે આનો તો અંત જ નથી. તે વખતે આપણે આપણા પુણ્યના ભરોસે છોડી દેવાનું છે કે ભાઈ પરિગ્રહ પરિમાણ, બસ મા પુણ્યાને પાસે પણ કાંઈ હતું નહીં અને તેમ છતાં એ મસ્તીથી જીવતો હતો. શ્રેણિક મહારાજા અડધું રાજ્ય આપવા તૈયાર થઈ ગયા તોય એનું સામાયિક એને કાંઈ આપ્યું નહીં, ને આપી શકાય પણ નહીં એવી રીતે. એટલે પ્રસન્નતા કેવી હશે એની એની અંદર? જેમ જેમ લાહા લોહો વઢઈ, આ નિયમ છે, જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. આ તૃષ્ણાનો ખાડો ક્યારેય પૂરાય નહીં. જેમ સ્મશાનનો ખાડો ન પૂરાય, તમે ગમે તેટલાનો અગ્નિ સંસ્કાર કરી આવો, સ્મશાન કોઈ દિવસે નહીં કે ભાઈ હવે નહીં લાવતા, અહીં મારી કેપેસિટી પૂરી થઈ ગઈ છે, એવું કોઈ દિવસે નથી કહેવાનું. આ પેટનો ખાડો ક્યારેય નથી પૂરાતો, ભલે આ નાનકડું લાગતું હોય, પણ હિસાબ માંડો કે આજ દિવસ સુધી કેટલા ડબ્બા ઘીના ગયા અંદર, કેટલી રોટલી ગઈ, કેટલા ભાત ગયા. એટલે આ ખાડો ક્યારેય પૂરાતો જ નથી. અત્યારે બધા જમીન આવ્યા, સવારે નવકારશી આવશે એટલે વળી પાછું આ માગશે, ભાઈ મને આપો કંઈ. એટલે આ બધા ખાડા એ પૂરાતા નથી. એટલે એમાં તો પુરુષાર્થ કરવો પડે છે. ત્યાં પેટ માટે થઈને તમારે તપનો પુરુષાર્થ કરવો પડે, એમ ધન માટે થઈને પરિગ્રહ પરિમાણ એનો પુરુષાર્થ કરવો પડે. પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવાનું છે. સાધુ સાધ્વીજીને પરિગ્રહના ત્યાગી હોય એને પરિગ્રહ રાખવાનો જ નથી. એટલે સાધુનો ધર્મ અને શ્રાવકનો ધર્મ બંને જુદા છે. એટલે ઘણી વખતે લોકો શું કહે, ભાઈ મારે સાહેબે વોરી ગયા એટલે આપણે વાપરાય, એવું નથી. જેટલું મહારાજ સાહેબ વોરે એટલું આપણે વપરાય આવો નિયમ નથી. મહારાજ સાહેબ તમે 14 આવી અને ભૂલથી તમારા ઘરે ભીંડાનું શાક બની ગયું, તો તેવા ટાઈમે તમે ભીંડાનું શાક મહારાજ સાહેબ માટે વપરાય, એમને દોષ નથી, કારણ કે એમના માટે સૂચતો આહાર છે. હવે એમના માટે તમે વિચાર કરો કે મહારાજ સાહેબ વોરવા આવશે માટે કઠોળ કે દાળ બનાવીએ, તો એ તો એના નિમિત્તે થઈ ગયું, તો ત્યાં એમને દોષ લાગે. આ એના નિમિત્તે નથી બન્યું, આપણા નિમિત્તે બન્યું છે. એટલે એમના માટે એ સૂચતો આહાર છે, એ વોરી જાય તો એમને દોષ નથી. પછી આપણે એમ ન કહેવાય કે મારા જે ભીંડાનું શાક વર્યું તો આપણાથી પણ ખવાય. એટલે એ બંને ધર્મ જુદા છે. સાધુ રોજ ગોચરી માટે જાય એ એના માટેનો યોગ્ય ધર્મ છે. આપણે રોજ કોઈના ઘરે જઈને થાળી માંડીને જમવા બેસી જઈએ એ આપણા માટે એ ધર્મ નથી. એટલે આપણા માટેનો ધર્મ પરિગ્રહ પરિમાણ, પરિગ્રહનું પ્રમાણ નક્કી કરવાનું છે કે ભાઈ આટલું બસ, આનાથી વધારે મને નથી જોઈતું, એવા પ્રકારનું પ્રમાણ એ નક્કી કરવું જોઈએ, અટકવું જોઈએ. કારણ કે આપણો મનનો સંબંધ સીધો આની સાથે છે. જે મન દ્વારા આપણા મનમાં સંકલેશ રહે છે એનું કારણ પરિગ્રહનું પાપ છે. આ પાંચ જે પહેલા પાપ કહીએ છીએ ને, હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ, એ પાંચેય પ્રકારના પાપને મોટો આપણી જે દૈનિક દરરોજની જે જરૂરિયાત છે એમાં એ પાંચેય પાપ તકલીફ ઊભા કરે છે. તમે અહિંસા પાડો તો શું મળે તમને? આપણે પહેલું સુખ તે જાતે ન રહ્યા. પહેલું સુખ કહ્યું તંદુરસ્તીનું સુખ. જો તંદુરસ્તીનું સુખ તમને જોઈતું હોય તો કેવી રીતે મળે? તમે બીજાને તંદુરસ્તી આપો તો તમને મળે. અહિંસાનું પાલન કરો તો તમને તંદુરસ્તી મળે. આ બાજુ ડૉક્ટરો કે ભાઈ ગાજરનો જ્યુસ વાપરશો તો તમને સારું થઈ જશે, અને એ રીતે ગાજરનો જ્યુસ વાપરવા જાય કદાચ તે વખતે એને સારું લાગે
પણ અનંત જીવની હિંસા કરી છે તો એ હિંસા કરીને આપણે ક્યાંથી આપણું આરોગ્ય સારું મળવાનું છે? બીજા જન્મમાં તો કેન્સર જેવી ભયંકર બીમારી આવશે અને કેટલાય ભવો સુધી ચાલશે, કારણ કે જેટલા જીવોના હિંસામાં આપણે નિમિત્ત બનીએ એનાથી 10 ટાઈમ જન્મ મરણ આપણા વધે. એટલે બધાને એકેન્દ્રિયમાં કેમ વધારે સમય રહેવું પડે છે? તેનું કારણ આ છે. જે પણ ભવમાં જાય તો એકેન્દ્રિયની વિરાધના વિના એનું જીવન ચાલવાનું નથી, અને એ રીતે ક્યાંક આસક્તિથી કરતો થઈ જાય છે ત્યાં એનો કર્મબંધ વધારે થાય છે. એટલે સંસારમાં એને વધારે સમય સુધી પરિભ્રમણ કરવું પડે છે. એટલે આ રીતનો આપણો ઉપયોગ એ આપણે જોડવાનો છે કે ભાઈ મારાથી પૃથ્વીકાય આદિ જીવોની પણ વિરાધના ન કરાય, અપકાય, એની પણ વિરાધના આપણે નથી કરવાની. જે જરૂર વગર પાણી ઢોળાય છે તો અસંખ્ય જીવની વિરાધના થઈ રહી છે, અગ્નિમાં પણ, પવનમાં પણ, આ બધી રીતે જીવની વિરાધના. એટલે મુપત્તિના બોલની અંદર એમ કહેવું છે કે આ બધા જીવોની હું જયણા પાડું. અને વનસ્પતિ કાય, તો વનસ્પતિની અંદર જુઓ, પહેલાંના સમયમાં લોકો જ્યારે ઘરમાં બીમાર હોય ત્યારે જ ફ્રૂટ આવતું હતું. આજે વગર બીમારીએ 4-5-6 જાતના ફ્રૂટ આપણા ફ્રીજમાં પડ્યા હોય છે. એટલે એનો અર્થ શું થયો કે તમારે વનસ્પતિ તરફનો જે આકર્ષણ છે તો ત્યાં વનસ્પતિમાં જવા યોગ્ય કર્મ બંધાય. એટલે જ્યાં જે આકર્ષણ હોય ત્યાં તેને યોગ્ય કર્મ આત્મા બાંધી બેસે છે. એટલે આપણા પરિણામને આપણે જાળવવાના છે. એટલે 6 કાયના જીવો ત્રષ્કાય, એની તો આપણે જાણી જોઈને વિરાધના કરતા નથી, એટલે એ દ્રષ્ટિએ ત્યાં બચી શકાય છે. પણ બાકીના 5ની અંદર, હા, ત્રષ્કાયમાં પણ અમુક વસ્તુઓ એવી બને છે કે જેમાં બધા 6 કાયના જીવની વિરાધના થાય, આવું પણ બને. કેટલીક અથવા તો 5 પંચેન્દ્રિય સુધીના જીવની વિરાધના થાય. કોઈ કેરીનો ગોટલો ચૂસે તો શું થાય? કેરી એ વનસ્પતિ છે એટલે એકેન્દ્રિય જીવ થયો. ગોટલો ચૂસ્યો એટલે લાળિયા જીવો ઉત્પન્ન થશે એટલે બે ઇન્દ્રિય જીવ. એમાં મીઠાશ છે, કીડીઓ આવશે, તે ઇન્દ્રિય જીવ. જ્યાં નાખશો ત્યાં માખીને મચ્છર આવશે, ચૌરેન્દ્રિય જીવ. અને આપણું એઠું છે એટલે એમાં સમૂર્છિ મનુષ્ય ઉત્પન્ન થશે એટલે પંચેન્દ્રિય જીવ. એટલે આ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોની વિરાધના આવી રીતે થવાની શક્યતા છે. એટલે જમ્યા પછી થાળી પણ ધોઈને પી જવાની છે, પીને લૂછવાની છે, લૂછીને ધોવાનું છે, અને પછી 48 મિનિટમાં એ સુકાઈ જવું જોઈએ. આટલા સુધીની વિધિ થાય ત્યારે આપણે આ જીવોને બચાવી શકીએ. પણ છેવટે થાળી ધોઈને પણ પીવાનું આટલું પણ રાખીએ તો એ જૈણાના પરિણામ તો જળવાય, એટલો તો મોટો લાભ થાય. એટલે તમે ભોજનશાળામાં ઘણી જગ્યાએ વાંચશો કે એક થાળી ધોઈને પીવાથી આઈમ્બીનનો લાભ મળે છે. હકીકત આ નથી. શાસ્ત્રીય વાત એવી છે કે થાળી ધોઈને ન પીઓ તો આયંબિલનું પ્રાયશ્ચિત આવે છે, લાભ નથી મળતો. થાળી ધોઈને ન પીધી તો આયંબિલનું પ્રાયશ્ચિત છે. એટલે થાળી ધોઈને એ રીતે પીવાની છે. આ બધું જીવ રક્ષા એના માટે કરવાનું છે. એટલે અહિંસા ધર્મનું જો પાલન થાય તો જ પહેલું સુખ તે જાતે ન રહ્યા, બીજા જન્મમાં તંદુરસ્તીનું સુખ મળે, એના વિના ન મળે. એવી રીતે તમે બીજા વ્રતનું પાલન કરો તો વચનનું સુખ મળે. આજે જે તમે બોલો છો, દીકરાઓ કહ્યું માનતા નથી, કેમ નથી માનતા? તો કે પૂર્વભાવમાં બીજા વ્રતનું પાલન નથી કર્યું, જીભનો જે સદુપયોગ કરવાનો હતો એ નથી કર્યો, એટલે અનાદેય નામકર્મ બાંધ્યું છે. તો અનાદેય નામકર્મનું કામ એ છે કે તમે કોઈને સાચીને સારી વાત કરો તો પણ તમારી વાત કોઈ ન સ્વીકારે. એમ ત્રીજા વ્રતનું પાલન કરો તો ધનનું સુખ મળે. જે ચોરીનો ત્યાગ કરે એને ધન સારું મળે. ચોથા વ્રતનું પાલન કરે તો ગુણનું સુખ મળે. ચક્રવર્તીનો ઘોડો જબરજસ્તીથી બ્રહ્મચર્ય પાડે છે અને તોય મરીને 8મા દેવલોકમાં જાય છે. એટલે નારદ બધાને ઝઘડા કરાવે છે તોય એની સદગતિ જ થાય છે, દુર્ગતિ કદાપિ નથી થતી. એનું કારણ બ્રહ્મચર્ય છે. ન મળે નારી ત્યારે બાવો બ્રહ્મચારી. આવી પણ જીવની સ્થિતિ હોય તો પણ સદગતિ થાય. એટલે આ રીતે પણ પરિણામ પાછા એમાં જોવાના, પરિણામ એ પ્રકારના હોવા જોઈએ. જોકે ચક્રવર્તીના ઘોડામાં એવા કોઈ પરિણામ હોતા નથી, પણ એને રાખવામાં આવે છે જ એ જગ્યા ઉપર કે એને વિજાતીયનો સંયોગ જ ન થાય એ જગ્યાએ રાખે, અને એના કારણે એને બ્રહ્મચર્ય પાળવું પડે છે તો એ મરીને 8મા દેવલોકમાં. એટલે બધા ગુણો એ જીવનમાં પામવા માટે ચોથું વ્રત જો પડાય
એટલે કહું એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. બ્રહ્મચર્ય વ્રત એને જગતમાં દીપક સમાન કહ્યું છે. અને એને પાડવાનું થોડું દુષ્કર છે. દુષ્કર છે એનું કારણ એ છે કે એમાં સ્પર્શેન્દ્રિયનું સુખ છે. અને સ્પર્શેન્દ્રિયનું સુખ આપણે એટલા માટે આપણને વધારે પ્રિય છે કે આ જ દિવસ સુધી જેટલા ભવો કર્યા એ દરેક ભવમાં સ્પર્શેન્દ્રિય તો આપણને મળી જ છે. એક પણ ભવ એવો નથી કે એમાં આપણને સ્પર્શેન્દ્રિય ન મળી હોય. એટલે એ સ્પર્શનો રાગ તો અનાદિકાળનો છે. અને કોઈ પણ જન્મમાં જાઓ, બાકીની ઇન્દ્રિયો ભલે મળે પણ બાકીના આખા શરીરમાં સ્પર્શેન્દ્રિય જ હોય. એ બાકીની ઇન્દ્રિયો તો અમુક જ જગ્યાએ હોય, આંખ કાન નાક જીભ અમુક જ જગ્યાએ હોય, પણ સ્પર્શેન્દ્રિય તો આખાય શરીરમાં વ્યાપ્ત હોય. એટલે સ્પર્શનું સુખ જીવને સહજ રીતે વધારે ગમતું હોય છે. એટલે બ્રહ્મચર્યનું પાલન તે વધારે દુષ્કર છે. બ્રહ્મચર્યનો એક અર્થ એ થાય કે આત્મામાં રમણતા કરવી, એ બ્રહ્મચર્ય છે. ગુરુકુલ વાસમાં રહેવું એ બ્રહ્મચર્ય છે. પણ આ બ્રહ્મચર્ય દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય છે. અને પાંચમા વ્રતનું પાલન કરો તો તમને મનનું સુખ મળે. જે આજે લોકો કહે છે ને, ભાઈ બહુ અશાંતિ છે, આજે પૂજનો કેમ આટલા વધ્યા, યંત્રો કેમ વધ્યા, તો આ બધું વધવાનું કારણ લોકોની અશાંતિ વધી. એટલે લોકો શાંતિ મેળવવા માટે કે ભાઈ ભક્તામર પૂજન ભણાવો, સંતિકરમ પૂજન ભણાવો. મુખ્યત્વે તો બે જ છે, સિદ્ધચક્ર પૂજન અને શાંતિ સ્નાત્ર. બાકીના બધા પૂજનો લોકોની આ રીતે તકલીફો દૂર કરવા માટે ઊભા કરેલા એ બધા પૂજનો છે. યંત્રો કેમ આટલા વેચાય છે, મંત્રો કેમ આટલા બધા લોકો મંત્રોના શરણે જાય છે. નવકાર સિવાય કોઈ મંત્રની આપણને જરૂર નથી, પણ તેમ છતાંય લોકો જાત જાતના મંત્રો આજના દિવસે ગણે છે. નવકાર મંત્રની અંદર જેના આપણે બીજાના મંત્ર ગણીએ છીએ, બધામાં સેવક ભાવ તરીકે રહેલા છે. કારણ કે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે મિનિમમ કરોડ દેવો એમની સેવામાં હાજર રહે. એટલે કોઈ એકાદ દેવનો તો ઉપયોગ જાય ને. ઓલા તમે એકને યાદ કરો એ ના આવે તો તમારું કાંઈ ભલું ન થાય. એટલે એના કરતાં નવકાર મંત્ર કે જેની અંદર અસંખ્ય દેવો સેવક ભાવે રહેલા છે. અને જે મંત્ર એવો છે, સબ્બ પાવપણાસણ, બધા જ પાપનો નાશ કરનારો છે, તો આવા મંત્રને છોડીને બીજો મંત્ર શા માટે ગણવાનો. પણ આ શાંતિને બદલે અશાંતિ થાય છે એનું એક કારણ એ પણ છે. ઓલો મોટી શાંતિનો આદેશ માગે અને પછી બોલે શ્રી શ્રમણ સંઘસ્ય અશાંતિર ભવતુ, એટલે એનો અર્થ એ થાય ભાઈ શ્રમણ સંઘની શાંતિ ન થાવ. કારણ કે શાંતિર ભવતુ બોલવાનું છે, ર અડધો બોલવાનો છે. એના બદલે રાગમાં બોલવા જાય એટલે આખો બોલે, અને આખો બોલે એટલે અર્થ બદલાઈ જાય. શાંતિ ન થાવ, જે શાંતિ કરવાની વાત છે. ભાઈ ક્યાંથી શાંતિ થાય? શ્રી બ્રહ્મ લોકસ્ય, જગતના સર્વ જીવોની અશાંતિ થાવ એવું થઈ જાય. શાંતિર ભવતુ આવું બોલે એટલે અશાંતિ થાવ. એટલે આપણા બધા જ સૂત્રો એની અંદર એક પણ અક્ષર આડો અવળો ન બોલાય એની કાળજી રાખવી પડે. જો તમે એ કાળજી ન રાખો તો અર્થનો અનર્થ થઈ જાય. લોગસ્ય ઉજ્જો ગરે, પરમાત્મા લોકમાં ઉદ્યોત કરનારા છે. પણ મોટા ભાગના લોકો બોલે છે લોગસ્ય ઉજ્જો અગરે, અગરે બોલ્યા એટલે નહીં કરનારા. જેમ ધર્મની આગળ અ મૂકી દીધો એટલે અધર્મ, એમ ગરેની આગળ અ મૂકી દીધો એટલે નહીં કરનારા. પરમાત્મા લોકમાં ઉદ્યોત નહીં કરનારા, આવો અર્થ થઈ જાય. એવી જ રીતે નમુત્થુણમમાં કે પુરી સ સિંહાણમ, પુરુષોમાં સિંહ સમાન છે, પણ મોટા ભાગના લોકો બોલે પુરી સસિંહાણમ. તો સસિ એટલે ચંદ્ર, હાણમ એટલે હાનિ પામનારા. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય અને પછી એકમ બીજ ત્રીજના ચંદ્રની કળા ઓછી થતી જાય એમ ભગવાન પણ ગુણમાં હાનિ પામનારા છે, આવો અર્થ થઈ જાય. સબ્બનૂણમ એનો અર્થ થાય સર્વજ્ઞને. પણ લોકો બોલે સબ્બનૂણમ એટલે સર્વમાં જે ન્યૂન છે એમને, એનો અર્થ એ થઈ ગયો. પહેલાંનો અર્થ સર્વજ્ઞને અને અહીં સર્વમાં ન્યૂન છે એવો. અને કોઈ એક જ વા બોલે ને ન ડબલ બોલે સબ્બનૂણમ, તો એનો અર્થ થાય મડદાના જાણકારને. સવ એટલે મળદું, સબ અને એના જાણકારને, એવો અર્થ થઈ જાય. અને કોઈ બોલે સબ્બનૂણમ તો મડદામાં પણ જેની કચાશ છે એને, એટલે કેવો અર્થનો અનર્થ થઈ જાય. એક અક્ષર જરાક તમે આડો અવળો બોલ્યા એટલે આખો અર્થ જ બદલાઈ જાય. હા, બે વ બે ન અને ઉ દીર્ઘ, જ્યાં દીર્ઘ હોય ત્યાં એને લંબાવીને બોલવાનો હોય, જ્યાં રસ્વ હોય એને ટૂંકાવીને બોલવાનો હોય,
રસ્વની એક માત્રા, દીર્ઘની બે માત્રા, અને માત્રા એટલે આંખ મીચાય, આંખ મીચતા જેટલો સમય લાગે એટલા સમયને એક માત્રા કહેવાય. એટલે બે માત્રા હોય ત્યારે આંખ મીચ્યો ને ખોલો એટલા સમયમાં જેટલો સમય થાય એને બે માત્રા કહેવાય. એટલે દીર્ઘ સ્વર બોલતા એટલો સમય જવો જોઈએ, હ્રસ્વ સ્વર બોલતા આંખ મીચીએ એટલો સમય જવો જોઈએ, વ્યંજન બોલો ત્યારે અડધી માત્રા જેટલો સમય જવો જોઈએ. આ બધી વિધિ છે, આ રીતે આપણે બોલવાના છે સૂત્રો. એટલે આ રીતે જો સૂત્રો ન બોલાય તો પછી આપણને લાભ કેવી રીતે થાય? એટલે આ સૂત્રો પદ અને સંપદા પ્રમાણે ગુરુ પાસેથી સારી રીતે ગ્રહણ કરીને બોલવાના. ઇરિયા વૈયામાં પણ લોકો બોલે પણ ગદગ મટ્ટી મકડા સંતાણા સંકમણે, તો એમ નથી. પણ ગ એક બાજુ છે, દગ મટ્ટી ભેગું છે, મકડા સંતાણા સાથે છે, પણ એના બદલે મટ્ટી મકડા એ ગોખાઈ ગયું છે એટલે એ બોલાય છે મટ્ટી મકડા. એવી રીતે જ્યારે આદેશ માગે ત્યારે શું કહે, ઈચ્છમ ઈચ્છામી ખમાસમણ વંદ્યમ જાવણી જાય. હવે ઈચ્છમ ઈચ્છામી ક્યાંથી? ઈચ્છમ તો તે જવાબ આપ્યો, હવે ઈચ્છામી ખમાસમણો સૂત્ર ત્યાંથી શરૂઆત થાય છે. ઈચ્છમ ઈચ્છામી ક્યાંથી આવી ગયું? એટલે આવી ઘણી બધી બાબતો એવી છે કે જે તમે એકદમ બેઝિક છે, પણ બેઝિક હોવા છતાંય એ આપણને સમજ નથી અને આપણે મોટા તત્વના વક્તવ્યો સાંભળવા છે તો પછી એ આપણને કઈ રીતે લાભ કરશે? સૌથી પહેલાં તો આવશ્યક ક્રિયા એ જરૂરી છે. ગણધર ભગવંતો એ પોતે ગણધર હોવા છતાંય આવશ્યક ક્રિયા કરે છે. ગૌતમ સ્વામી કહો, સુધર્મા સ્વામી કહો, બધા દરરોજ સવાર સાંજની આવશ્યક ક્રિયા એ કરતા હતા. તો આવશ્યક ક્રિયાના જે સૂત્રો હોય એ બધા મંત્રાક્ષરો છે. એટલે મંત્રાક્ષરોને એ રીતે બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, તો આપણી કર્મની નિર્જરા વધારે થાય. આપણને આ સૂત્રનું જે ફળ નથી મળતું એનું કારણ આ છે, આપણે શુદ્ધિપૂર્વક બોલતા નથી માટે આવું ફળ મળતું નથી. ઘણી શું છે, પુસ્તકોમાં જ અમુક અશુદ્ધિઓ છે એટલે ચાલે. જેમ મોટી શાંતિમાં ઓમ રોહિણી એ ગાથામાં સર્વાસ્ત્રા મહાજ્વાલા, બધા પુસ્તકોમાં સર્વાસ્ત્રા મહાજ્વાલા જોવા મળશે. હવે 16 વિદ્યાદેવીના નામ છે, એમાં મહાજ્વાલા નામની વિદ્યાદેવી છે અને સર્વાસ્ત્રા એનું વિશેષણ છે. હવે જ્યારે વિશેષણ મૂકવાનું હોય ત્યારે એને વિભક્તિ ન લગાડાય એટલે સર્વાસ્ત્ર મહાજ્વાલા એવું આવે, પણ ઓલું પુસ્તકમાં પહેલેથી આ છપાયું છે એટલે હવે બધા પુસ્તકોમાં આ જ છપાય છે અને લોકો આ ભણે છે. એટલે એ એના માટે જ ગુરુની જરૂર છે. જો ગુરુ વગર ભણાતું હોત તો પછી ક્યારનું આપણું કલ્યાણ થઈ ગયું હોત. એટલે આપણે જે પણ સ્વાધ્યાય પણ ઘરે કરીએ તો એમાંય આપણે એ કાળજી રાખવાની છે કે ક્યાંક આપણાથી એવો અર્થ ન નીકળી જાય કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની બાબત હોય. જો આવો અર્થ આપણાથી પકડાઈ જાય તો મોટું નુકસાન થઈ જાય. એટલે જે પણ ગ્રંથો વાંચીએ તે ગુરુ મહારાજની અનુજ્ઞા લઈને અને વાંચ્યા પછી પણ ગુરુ મહારાજ પાસે બેસીને જ્યારે પણ આવીએ તે વખતે જે જે શંકાઓ છે બધાનું સમાધાન એમની પાસે બેસીને કરવાનું, એના રહસ્યોને ખોલવાનો પ્રયત્ન કરવાનો, જે બાબતમાં દ્વિધા હોય એ બાબતમાં ગુરુને પૂછી લેવાનું. જો આવું ન થાય તો કેટલીક વખત ઊંધો અર્થ આપણે બેસાડી દઈએ તો એ આપણા આત્માને મોટું નુકસાન કરી બેસે. એટલે તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના જવાબની અંદર મેં વચ્ચે વાત કરી દીધી થોડી, બરાબર ને, કે ભાઈ આપણા માટે આપણા રાગદ્વેષ ઓછા થાય એ આપણા માટે ધર્મ છે. બસ એટલે એ દ્રષ્ટિએ આપણે જોવાનું. આપણે કોઈને પણ ખોટા કહેવાનો આપણો અધિકાર નથી, કારણ કે છેલ્લી આપણે માધ્યસ્થ ભાવના કહેવાની છે, આનાથી નીચે આપણે ઉતરવાનું નથી. અને માધ્યસ્થ ભાવનાની અંદર જે પણ પરમાત્માએ કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે એ વાતને સ્વીકારીને બીજા લોકો એક એક મત પકડીને જુદા પડ્યા તો એના તરફનો માધ્યસ્થ ભાવ લોકો એને સદબુદ્ધિ આપે અને પરમાત્માની આજ્ઞા મુજબ એ પણ ક્યારે વર્તે એવા પ્રકારનો ભાવ આપણે રાખવાનો. બાકી કોઈના એ તરફ દ્વેષ ભાવ કે કંઈ પણ રાખ્યા વગર આપણે આપણી રીતે આરાધનાની અંદર આગળ વધતા ચાલવાનું ને એ રીતે કરવાનું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી તો મિચ્છામી દુકણમ. બોલો, હજુ છે સમય, ત્યારે તમારી પાસે પ્રશ્નો તમારા જે પણ હોય બોલો. ઉદ્યોગ નામ, નિર્માણ નામ, પર્યાપ્ત નામ, સ્થિર નામ, સૌભાગ્ય નામ, સુસ્વર નામ, આદય નામ,
એનો અર્થ જરા જો પરાઘાત એટલે એને એમ કહેવાય કે એની આકૃતિ શરીરની એવી હોય કે જેને જોઈને સામેની વ્યક્તિ ક્ષોભ પામી જાય, એના પ્રભાવમાં અંજાઈ જાય, એ સામેની વ્યક્તિને પરાઘાત નામ કર્મનો ઉદય કહેવાય. જેના પ્રભાવમાં વ્યક્તિ, જેમ ગૌતમ સ્વામી જ્યારે ભગવાન પાસે આવ્યા ત્યારે જબરજસ્ત અભિમાન હતું, અને જેવા સંવસરણના પગથિયા ચડ્યા અને પગથિયા ચડતા ચડતા પોતાનું માન ગળવા લાગ્યું અને પરમાત્માના દર્શન થતાની સાથે જ એ એમના પ્રભાવમાં આવી ગયા, તો એ ભગવાનનો પરાઘાત નામકર્મનો ઉદય. કોઈ વખતે તમારો અનુભવ હશે કે જે વખતે આપણી નાની ઉંમર હતી અને સ્કૂલ કોલેજમાં ભણતા હતા, તો તેવા સમયે કેટલીક વખત મનમાં થાય કે આ શિક્ષકને જઈને, ટીચરને જઈને આમ કહી દઈશ ને તેમ કહી દઈશ, અને પછી જ્યારે ત્યાં જાઓ એટલે એક પણ શબ્દ બોલી ના શકો. તો એનું કારણ શું? એ શિક્ષકનો પરાઘાત નામકર્મનો ઉદય, એના કારણે એના પ્રભાવમાં તમે અંજાઈ જાઓ, કંઈ ન બોલી શકો. એમ ઉચ્છ્વાસ એટલે સુખપૂર્વક શ્વાસોશ્વાસ લઈ મૂકી શકાય. આતપ એટલે પોતાનું શરીર ઠંડુ હોય પણ બીજાને ગરમી આપે, જેમ સૂર્ય, તો સૂર્યના વિમાનોની અંદર જે રત્નો છે, બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના જે જીવો છે એના શરીર ઠંડા છે પણ આપણને ગરમી આપે છે, એટલે એનું આતપ નામકર્મનો ઉદય કહેવાય. ઉદ્યોત એટલે શરીર પણ ઠંડુ હોય અને બીજાને પણ ઠંડક આપે, તો ચંદ્રના વિમાનોના જે રત્નો છે એ એવા છે, પોતે ઠંડા છે બીજાને પણ ઠંડક આપે છે, તો ત્યાં ઉદ્યોત નામકર્મ. અગુરુ લઘુ એટલે જે કર્મના ઉદયથી શરીર હલકું પણ નહીં ને ભારે પણ નહીં એવા પ્રકારનું શરીર મળે તો એને અગુરુ લઘુ કહેવાય. તીર્થંકર નામકર્મ જે કર્મના ઉદયથી જીવ ત્રિભુવન પૂજ્ય બને. અને નિર્માણ નામકર્મ એટલે અંગોપાંગ આપવાનું કામ અંગોપાંગ નામકર્મ કરે, પણ અંગોપાંગને ગોઠવવાનું કામ નિર્માણ નામકર્મ કરે. નાકને ક્યાં ગોઠવવું, આંખને ક્યાં ગોઠવવી, હાથને ક્યાં ગોઠવવા, આ બધું કામ નિર્માણ નામકર્મનું છે. એટલે નિર્માણ નામકર્મથી એ યોગ્ય જગ્યાએ અંગોપાંગની રચના કરે, તે નિર્માણ નામકર્મ છે. એટલે આ સાત પ્રત્યેકની પુણ્ય પ્રકૃતિ છે, અને ઉપઘાત નામકર્મ એ પ્રત્યેકની પાપ પ્રકૃતિ છે. તો એ જે પાપ પ્રકૃતિ છે એનો અર્થ એ થાય કે પોતાના શરીરના અવયવથી જ પોતે પીડાય. ઘણી વખત કોઈને છ આંગળી હોય તો એક આંગળી વારંવાર પોતાને નડ્યા કરે, તે ચોર દાંત એક દાંતની પાછળ બીજો હોય તો વારંવાર એની જીભ ત્યાં જ જાય, રસોલી થઈ હોય, કોઈને આપઘાત કરવાનું મન થાય, ગળે ફાંસો ખાવાનું મન થાય, આ બધું ઉપઘાત નામકર્મ કહેવાય. એટલે એ રીતે તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય અને તમે એની પાસે આમ કડક ઉઘરાણી કરો અને સામેની વ્યક્તિ જો આપઘાત કરી બેસે તો આપણે એવું કર્મ બંધાય કે આપણે વગર કારણે પણ 10 ટાઈમ આપઘાત કરવાનો આવે, આવા પ્રકારનું કર્મ આપણે ત્યાં બાંધી બેસીએ. એટલે આ બધી બાબતમાં આપણે એ વિવેક રાખવાનો છે. બોલો. હા, એક મિનિટ. હા, બોલો. ઉચ્ચાર ના, ભાવના ભલે સારી હોય પણ સૂત્ર એ મંત્રાક્ષર છે, એટલે મંત્રાક્ષરની અંદર તમે એ રીતે કરો તો એ ના ચાલે. એટલે ભાવ સારો હોવા છતાંય આપણને જ્ઞાનાવરણીય કર્મ એ તો બંધાય જ તે સમયે. કોઈને અપશબ્દો કોઈને કહીને આપણે એમ કહીએ ભાઈ મારો તો ભાવ સારો છે, આ તો મારા મોઢામાંથી નીકળી ગયા, તો એ ન ચાલે. તો એવી રીતે અહીંયા પણ એવું જ છે કે આપણો ભાવ ભલે ગમે તેટલો સારો હોય પણ આપણે સૂત્ર શુદ્ધ શીખવા માટેનો પુરુષાર્થ કરવો જોઈએ. એ પુરુષાર્થ જ જો આપણે ન કરીએ તો આપણું જ્ઞાનાવરણીય કર્મ ત્યાં બંધાય. બોલો, બીજું કોઈ પૂછતું હતું ને? નિર્માણ તો આપણે બોલ્યા કે અંગોપાંગની રચના યોગ્ય જગ્યાએ કરે, પછી પર્યાપ્ત નામકર્મ એટલે જે કર્મના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કરે. પર્યાપ્તિ એટલે જીવન જીવવાની શક્તિ, એ 6 પ્રકારની છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન, આપણામાં 6 પ્રકારની શક્તિઓ છે, તો આપણે પર્યાપ્ત. અને કોઈ એમ જ બાળક ગર્ભમાં આવ્યું ને તરત મૃત્યુ પામી ગયું તો એ અપર્યાપ્ત કહેવાય. હે, કયું? સ્થિર એટલે દાંત હાડકા વગેરે સ્થિર અવયવો મળ્યા, એ સ્થિર નામ. સૌભાગ્ય નામ એટલે જ્યાં જઈએ ત્યાં બધાને વાલા લાગીએ, કોઈને પણ એટલે દુર્ભાગ્ય હોય તો કોને ઘરે ગયા હોઈએ તો સામો એમ વિચારે આ માણસ ક્યારે અહીંથી જાય,
એવો વિચાર કરે અને સૌભાગ્ય હોય તો એને એમ જ થાય કે આ માણસ મારે ત્યાંથી જાય જ નહીં, અહીં જ રહેતો સારું, તો એ સૌભાગ્ય નામ કર્મ કહેવાય. હે, સુસ્વર એટલે કંઠ સારો હોય, આદે એટલે તમારું વચન માન્ય થાય, લોકો તમારી વાતને સ્વીકારી લે. ભગવાન પાર્શ્વનાથ એનું પુરુષાદાનીય પાર્શ્વનાથ આપણે કહીએ છીએ ને, એનું આદે નામ કર્મ હતું. એટલે તમે જુઓ આજે આપણે છીએ ભગવાન મહાવીરના શાસનમાં, પણ વધારે આરાધના પાર્શ્વનાથ ભગવાનની કરીએ છીએ. 108 પાર્શ્વનાથની યાત્રાએ જઈએ છીએ, અઠ્ઠમ પણ પાર્શ્વનાથ ભગવાનના કરીએ છીએ. મહાવીર સ્વામીના અઠ્ઠમ કોણ કરે છે? 108 મહાવીરની યાત્રા કરવા કોણ જાય છે? બધા દેરાસરોમાં પાર્શ્વનાથ ભગવાન તો તમને જોવા મળશે જ, મહાવીર સ્વામી હોય કે ન હોય. એટલે આ પાર્શ્વનાથ ભગવાનનું આદે નામ કર્મ છે, એટલે આપણે એને એ રીતે કરીએ છીએ. હા, કોઈ મોક્ષ મેં જાતા હોય તો એક દિવ નિગોત સે બહાર નીકળતા હોય. એટલે મેં કીધું હું પહેલાં સાંભળી લઉં પછી એમનો જવાબ આપું. બોલો. હા બોલો બોલો. જીતના જીવ મોક્ષ મેં જાતે ઉતના નિગોદ મેં સે ઉપર આતા હૈ. તો મારો પ્રશ્ન એ હૈ કે પિછલે 50 સાલ મેં હા દુનિયા કી પોપ્યુલેશન દુગની હો ગઈ. હા બરાબર હૈ. ઇતને લોગ મોક્ષ મેં ગયે હૈ, ઉતને લોગ નિગોદ સે બહાર આયે. નહીં નહીં, પોપ્યુલેશન બઢાય ઉસસે વો મોક્ષ મેં નહીં ગયે. મોક્ષ મેં તો અભી તો કોઈ ઇધર સે જા હી નહીં સકતે. અભી જંબુ સ્વામી કે બાદ કોઈ ઇધર સે મોક્ષ મેં ગયા નહીં હૈ, એટલે મોક્ષ મેં નહીં ગયા હૈ, એ સંસાર મેં હી ગયે. તો જે વો નિગોદ વાળા જીવ નિગોદ મેં રહેગા. મહાવીદે ક્ષેત્રમાંથી જેટલા જીવો મોક્ષે જાય અત્યારે એટલા જીવો નિગોદમાંથી બહાર નીકળે. મનુષ્ય ગતિમાં શું છે કે 29 આંકડા જેટલા જ મનુષ્યો હોય. તમારી એકની સંખ્યા જે હોય ને, એકની સંખ્યાને તમે 96 ટાઈમ ડબલ કરો, 1, 2, 4, 8, 16, 32, તો 96માં નંબરમાં જે નંબર આવે, નંબર 7, 92, 1, 62, 51, 42, 6, 43, 59, 63, 59, 54, 45, 50, 36 આ આંકડો આવે. તો આટલા જ ગર્ભ જ મનુષ્ય હોય, આનાથી એક પણ મનુષ્ય ક્યારેય વધારે ન હોય. એટલે આપણે જ્યારે સીટ ખાલી કરીએ ત્યારે સીટ ભરાય, એ રીતે છે. કોમ્પ્યુટરમાં કેવું હોય છે કે ઓલો બેડ હોસ્પિટલમાં ખાલી થયો એટલે અહીંથી તરત જ બીજાને કે ભાઈ આ બેડ ખાલી થઈ ગઈ, તમે ત્યાં પહોંચી જાઓ. એટલે અહીં આપણી સીટ ખાલી થઈ ગઈ એટલે તરત જ બીજો જીવ એ સ્થાન ઉપર આવી જાય. એટલે એક ધર્મજીત સુરી મહારાજ થઈ ગયા, હમણાં નથી, પણ આપણે જે જયઘોષ સુરી મહારાજ સાહેબ છે એમના સમુદાયની અંદર આ મહાત્મા હતા, એ જ આજે જે જગવલ્લભ સુરી મહારાજ સાહેબને એ છે એમના ગુરુ. તો એ ધર્મજીત વિજયજી એની આચાર્ય પદવી હતી. તો આચાર્ય પદવીના આગલા દિવસે રાત્રે એક દેવ સ્વપ્નમાં આવ્યો અને એને કહ્યું કે આવતીકાલે પદવી છે, આપનું નામ બદલજો. એ કે ભાઈ કેમ, મારું નામ બદલવાની શી જરૂર છે? એટલે પહેલાં એમના નામ ધર્માનંદ વિજય હતું અને પછી આ દેવે ધર્મજીત નામ રાખવાનું કહ્યું કે આવતીકાલે પદવી વખતે તમારું નામ બદલાવી દેજો. એટલે એ કે ભાઈ કારણ? તો કે કાંઈ નહીં, મારું નામ ધર્મજીત છે, હું દેવલોકની અંદર આ જગ્યાએ છું અને મારા મૃત્યુ પછી તમે મારી જગ્યાએ ઉત્પન્ન થવાના છો અને ત્યાં તમારું નામ આ જ રહેવાનું છે, નામ બદલવાનું નથી. દેવલોકમાં નામ બદલતા નથી, જો નામ બદલે તો પદ્માવતીને શોધવાની ભારે પડી જાય આજે. એટલે ગમે તે આ જે પણ છે, તમે પદ્માવતી દેવી તો ઋષભદેવ ભગવાનના કાળની પાર્શ્વનાથ ભગવાન, પણ ચકેશ્વરી દેવી ઋષભદેવ ભગવાન, તો એના પછી તો અસંખ્ય પદ્માવતી દેવી આવી ગયા. એટલે એ સ્થાન ઉપર જે જીવ ઉત્પન્ન થાય એનું એ જ નામ હોય. એટલે પછી એમનું નામ આચાર્ય પદવી વખતે તે સમયે બદલાવેલું, એ રીતે છે. એટલે જેટલી સીટ ખાલી થાય જ્યાં, એટલી સીટ ઓટોમેટિક ભરાઈ જાય. જ્યાં ત્યાંથી મરણ થયું હોય ત્યાં ત્યાંથી તે જગ્યા ઉપર ગોઠવાઈ જાય. આમાં કોમ્પ્યુટરમાં કોઈ ડેટા ફિટ કરવાની જરૂર નહીં, વગર ડેટા ફિટ કરે પોતપોતાના કર્માનુસાર બધા તે સમયે ગોઠવાઈ જાય જ્યાં પણ હોય ત્યાં. એટલું બધું પોપ્યુલેશન વધ્યું, ડબલ થયું,
ના એ તો મેં જવાબ આપી દીધો ને કે એટલા જીવો નિગોદમાંથી બહાર નથી આવ્યા, જેટલા મોક્ષમાં જાય એટલા જ બહાર આવે, અને મોક્ષમાં જંબુ સ્વામી પછી અહીંથી કોઈ મોક્ષે ગયા નથી. હે તો વધી તો બીજી ગતિમાંથી, દેવલોકમાંથી પણ આવે, નરકમાંથી પણ આવે, તિર્યંચમાંથી, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, આ આ છે ને, આ જંકશન છે, અહીંથી બધી ટ્રેનો મળે એટલે જીવ બધી જગ્યાએ અહીંથી જઈ શકે. અને ગાડી હંમેશા બે જ જગ્યાએ વધારે વખત ઊભી રહે, પહેલાં સ્ટેશને અને છેલ્લા સ્ટેશને. પહેલાં સ્ટેશનનું નામ નિગોદ છે, છેલ્લા સ્ટેશનનું નામ મોક્ષ છે. બાકીના બધા સ્ટેશનોમાં અમુક જ સમય હોય, વધારે સમય હોય જ નહીં. એટલે બીજી બીજી જગ્યાએથી મરીને અહીં આવે, અને એના કારણે અહીં દેખાય. અને બીજું એ પણ થાય કે અહીં આવ્યા પણ પાછા બીજા ક્ષેત્રમાંથી એટલા મનુષ્ય ઓછા થઈ ગયા. મનુષ્યને ઉત્પન્ન થવાના 101 ક્ષેત્રો છે, 101 ક્ષેત્ર છે. એમાં તો આપણે આ એક જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં જ છીએ, આવા બીજાએ 100 ક્ષેત્રો છે મનુષ્યને ઉત્પન્ન થવાના. તો બીજી જગ્યાએ ઓછા થયા, અહીં આવ્યા. અને બીજી જગ્યાએ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાંથી જ્યાં જ્યાંથી જીવોનું ચેવન થયું હોય ત્યાંથી કર્મ, જેને મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તે બધા અહીં આવે. એટલે આપણને લાગે પોપ્યુલેશન વધ્યું છે, પણ હકીકતમાં એવું હોતું નથી. મનુષ્યની આ ફિક્સ સંખ્યા છે, આનાથી સંખ્યા ક્યારેય વધતી નથી. હા ના, હજુ પણ એમના કાંઈ શંકા છે, પણ હજુ બોલતા નથી. શું છે? એટલે કાં તો હું સમજી શકતો નથી એ શું બોલે છે. હા નહીં નહીં, વહી બડ બોલ રહા હું કે મનુષ્ય કી સંખ્યા જો ઇધર બઢ રહી હૈ વૈસી દિખતી હૈ, ઉસકા કારણ કોઈ દેવલોક મેં સે ઇધર આયા, કોઈ નરક મેં સે ઇધર આયા, કોઈ તિર્યંચ ગતિ મેં સે ઇધર આયા, તો ઇસલિયે આપકો બઢતી દિખતી હૈ. લેકિન એ મનુષ્ય ક્ષેત્ર એક નહીં હૈ, ઉસકે અલાવા બીજા પણ 100 હૈ. તો ઉધર કમ હોય ઇધર જ્યાદા હુઆ, ટોટલ જો હૈ વો ઇતના હૈ. અઢીદ્વીપ નહીં પણ બધું મળીને, હા અઢીદ્વીપ જ બરાબર છે. 101 ક્ષેત્ર છે એને ઉત્પન્ન થવાના, 101 ક્ષેત્રમાં મળીને આટલા જ મનુષ્યો હોય. ક્યાંક પછી ઓછા થયા હોય તો ક્યાંક વધે, ક્યાંક અહીં ઓછા થાય તો ત્યાં વધે, એવી રીતે થાય. ના ઉસમાં તો વાત સાચી છે, પણ આના વિના છૂટકો નથી. તમે 1,00,000 ભવ પછી પણ શરૂઆત તો અહીંથી જ કરવી પડશે. તમે આજે નહીં કરો તો લાખ ભવ પછી, કરોડ ભવ પછી, અબજો ભવો પછી પણ અહીં આવ્યા વિના આગળ વધી શકવાનું નથી. તો પછી 1,00,000 ભવ પછી આ જ કરવાનું હોય તો અત્યારથી શા માટે ના કરીએ? તમારી વાત 100% સાચી છે. અઘરું છે, પણ અઘરું છે એનું કારણ એ છે કે આપણે આનાથી ટેવાયેલા નથી એટલે આપણને અઘરું લાગે છે. અને અહીં એવું તમને વાતાવરણ મળતું નથી. તમે અમારા ગોરેગામમાં આવો તમને બધું સહેલું લાગશે, બધું સહેલું લાગશે. તમે જોશો આજના દિવસે પણ આઈએમબીલ ઓછામાં ઓછા 500 આઈએમબીલ થયા હશે વગર તિથિએ, આટલા આઈએમબીલ થાય. 105 દીક્ષા લગભગ થઈ ગોરેગામમાંથી. હા એટલે તમે આવશો તો તમને લાગશે કે નાના નાના બાળકો પણ કેટલી સરસ મજાની આરાધના કરે છે. એટલે એના માટે થોડોક પુરુષાર્થ કરવો પડે થાય, કારણ કે સમ્યક દર્શન પાયો છે. આના સિવાયના જેટલા પણ ભવો થયા બધાની ક્યાંય ગણતરી નોંધ કોઈ જગ્યાએ લેવાતી નથી. ભગવાન મહાવીરની એ નથી લીધી, એની નોંધે નૈસારથી જ મળે છે, એના પહેલાંથી નથી મળતી. બોલો. મન દ્વારા 16 ભાવનાથી ભાવિત થવું એ મન પુણ્ય, વચન દ્વારા હિત મિત અને પથ્ય બોલવું તે વચન પુણ્ય, અને કાયા દ્વારા જૈના ધર્મનું પાલન કરવું એ કાયા પુણ્ય. ઓછો ભણ્યો આ તો એ અતિચાર લાગ્યો. ના બરાબર નથી એટલે તો અતિચારમાં મૂકવું પડ્યું, એટલા માટે તો દોષ છે.
એટલા માટે દોષ કીધો ને, કર્મ બનતો થાય ને, નહીંતર અતિચારમાં કહેતા જ નહીં ને. અતિચારમાં કેમ કીધું? એ હતી આપણે ચાર સ્ટેપ કહીએ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. અતિચાર ત્રીજું સ્ટેપ છે. તમને રાત્રે ખાવાની ઈચ્છા થઈ, અતિક્રમ કહેવાય. પછી તમે ડાઇનિંગ ટેબલ સુધી પહોંચ્યા, એ વ્યતિક્રમ કહેવાય. થાળી પીરસાઈ એ અતિચાર કહેવાય. ખાવાની શરૂઆત કરી, અનાચાર કહેવાય. પિક્ચર જોવા જવાની ઈચ્છા થઈ, અતિક્રમ કહેવાય. થિયેટર સુધી પહોંચ્યા, વ્યતિક્રમ કહેવાય. ખુરશી ઉપર ગોઠવાયા, અતિચાર કહેવાય. અને પડદો જોવાનું શરૂ કર્યું, એ અનાચાર કહેવાય. એટલે જે અતિચાર છે નંબર ત્રીજો છે, એટલે એટલો દોષ તો છે ને. હા બોલો. હા, એમાં શું છે કે વનસ્પતિ ઉપર પગ મૂકવાથી કોઈ ગર્ભવતી સ્ત્રી એના ઉપર એલિફન્ટ પગ દઈને ચાલે, અને જેટલી વેદના બાળકને ને એની માતાને થાય, એટલી વેદના એ ઘાસના જીવોને થાય. એટલે અને એનો સ્પર્શ કરવાથી, પછી માત્ર ઘાસ નહીં પણ કાચું પાણી, કાચું મીઠું કે કોઈ પણ શાકભાજી, એનો સ્પર્શ કરો એટલે 80 વર્ષની વૃદ્ધાને કોઈ યુવાન સશક્ત પુરુષ જોરથી મુક્કો મારે, અને જેટલી વેદના થાય એટલી વેદના આ જીવોનો સ્પર્શ કરવા માત્રથી થાય, અડકવા માત્રથી થાય. હા હા હા, એટલે જેટલું જરૂર હોય એટલું જ. ઘણા લોકો શું કરે, ઓલે કેરીની સિઝનમાં કેરી સૂંઘ્યા જ કરે હાથમાં લઈ લઈને, અને પછી લે. તો જેટલાને તમે હાથ લગાડ્યો એટલાને પીડા પહોંચાડી, એ રીતે થયું. અને શાકભાજીની બાબતમાં એટલો વિવેક તમે રાખી શકો કે એક શાકથી ચાલતું હોય તો બે શાક ન બનાવો, અથવા એમાં પણ ઓછામાં ઓછી વિરાધના થતી હોય એવું તમે લાવો. દાખલા તરીકે કેળું, તો એમાં એક જ જીવ છે એક કેળામાં, બાકીના ભીંડો લાવ્યા તો ભીંડામાં જેટલા બીજ એટલા જીવ, કે તમે કાકડી લાવ્યા, ટામેટા લાવ્યા, જેટલા બીજ એટલા જીવ, તો ત્યાં કને એટલી વિરાધના વધારે થઈ. એમ ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી આદિનાથ ભગવાન કી. સાથા મેરા તન મન તુને કિયા સાવન અવધન તો ક્યાં પૂરા જીવન કર દો તુઝે અર્પણ સિખાયા તુને જીના જીના કેસે જીના સિખાયા તુને જીના મુઝે ભગવન ના ઓર કહીં જાના જાના કહીં જાના ના તેરે બિના જાના કહીં ભગવાન.